कृष्ण कन्या लाल की जय। श्री सतगुरु महाराज की जय। श्री श्यामनाथ प्यारे की जय। प्रभु पूज्य गुरु जी स्वाशिता संजोति जी महाराज की जय। गुरु जी स्वा श्री लक्ष्मण ज्योति जी महाराज की जय। परम पूज्य गुरु जी ब्रह्मवीर श्री दीन दयाल महाराज की जय। बोल संजय वाले की जय। समस्त सुंदर साथ की जय। प्यारा सुंदर साहब जी, सर्वप्रथम पांच वार निजना महामंत्र नो जाप करसू अने त्यार बाद वंदनानी साथे आजनी गजल नो शुभारंभ थशे। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री सतगुरु महाराज की जय। वंदना में चरण जी श्री राज की। Yeah.
संस्थापक परम पूज्य गुरुदेव ब्रह्मदेव श्री कालकम ज्योति जी महाराज जी एमना श्री चरणों में अपने कोटि कोटि प्रणाम करिए तेमज वर्तमान जे एमना स्थान पर विराजमान थई अने आ मंदिर नु संचालन करी रह्या छे एवा परम आदरणीय परम पूजनीय महाराज श्री लक्ष्मण ज्योति जी महाराज जी ने चरण कमल मां कोटि कोटि प्रणाम करिए तेमज आ वितक साहिब ने आ वाणी नु चर्चा रसपान करावा वाला जीवन नो उद्धार करवा वाला जीवना जीवन जे स्वरूप ज जेने कहेवाय एवा ब्रह्मलीन श्री दीनदयाल जी गुरुजी ना श्री चरणों मां अखंड दंडवत प्रेम प्रणाम करू छु तेमज उपस्थित ट्रस्टी जन पुजारी जी महिला मंडल तेमज सहु सुंदर साजी ने रचिता सखी ना कोटि कोटि प्रेम प्रणाम सुंदर साजी आपने અહીંયા આગળ જે વિતર ચર્ચાના માધ્યમથી સાંભળી રહ્યા છે કે ધની શ્રી દેવચંદ્રજી જે પોતાની આ આધ્યાત્મિક યાત્રાની અંદર ખોજ કરતા કરતા ખૂબ જ આગળ વધી ચૂક્યા છે ખૂબ જ મહેનત અને તપસ એમણે કરેલ છે અને એવી જ રીતના પહેલા દર્શન જેમ થયા હતા બીજા દર્શન ક્યાં અને કેવી રીતના થાય છે અને એનું જે ફળ એમણે હૃદયની અંદરમાં લીધું કે લીલો ખોજ કો ફળ સાર આટલા સમય સુધી જે એમણે ખોજ કરી તેનો જે સાર રૂપમાં સુગ્રહણ કરે છે તો કે મારી આત્માનો સંબંધ શ્રી કૃષ્ણની સાથે જ છે એ તહેકી તો મેરે ખાવંદ
શ્રી કૃષ્ણજીને પોતાના ખાવંદ ધનીને સ્વીકાર કરી અને હવે વિચાર કર્યો કે મારે આદ્યોપાંત શ્રી કૃષ્ણજીની લીલાને શ્રવણ કરવી છે. જ્યાં સુધી આત્માને તૃપ્તિ ન થાય ત્યાં સુધી હું આ કૃષ્ણ કથાને શ્રવણ કરીશ અને શ્રી કૃષ્ણ કથામાં જે રસ છે એ તો શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદરમાં છે. તે માટે સુંદર સાજી હવે અહીંયા શ્રીમદ ભાગવત મહાપુરાણને શ્રવણ કરવા માટે શ્રી દેવચંદ્રજી વિચાર કરે છે અને છોટી કાશી રૂપી જે હલાર દેશ નવા નગર જેને જામનગર પણ કહે છે એવા સ્થાનની અંદર તેઓ પ્રયાણ કરે છે અને એનાથી આગળ હવે હલાર દેશની અંદર કઈ રીતે પ્રસંગો બને છે એની વિગત વર્ણન સ્વામી શ્રી લાલાજી મહારાજ હવે આપણી સમક્ષ કરશે. તો આવો પ્યારા સુંદર સાંજી ચોપાઈને દોહરાવીએ અને મસલને આપણે આગળ વધારીએ. લખી સાથ નહીં ઔર સાગર છે તેઓ મહામતિ શ્રી પ્રહલાદજી ની છાપ લઈ કરી અને આગળ પ્રસંગ નું વર્ણન કરી રહ્યા છે કે સુંદર સાજી આજે ધની દેવચંદ્રજી જ્યારે અહીંયા આગળ પધારે છે તે સમયે એમના પરિવારની અંદર કહ્યું છે કે બહોત જમવા ભય ખેસ ખેસ એટલે કે એમના જે સંબંધી હતા તે ખૂબ જ હવે પરિવાર પૂરું જામી ચૂક્યું છે. સંતાન છે જમુના બહેન અને મોટા એમના ભાઈ એટલે બિહારીજી છે. તો આ રીતે પૂરો પરિવાર છે મધુ મહેતા કુંવરબાઈ અને લીલબાઈ માતાજી તેમજ બંને સંતાનને લઈ કરી અને હલાર દેશ નવા નગરમાં પ્રયાણ કર્યું. માતા પિતા કર સહિત હિતા કિન્નો લખી વિશ્રામ નગર પાલ કોતવાલ કો લિન્નો કાગદ કામ. જ્યારે અહીંયા આગળ મધુ મહેતા આવ્યા તો પહેલાનો જે વ્યવસાય છે તો બદલાઈ જાય છે અને શ્રી દેવચંદ્રજી કોઈ પણ વ્યવસાયની અંદર જોડાયેલા નથી અને એમનું એકમાત્ર લક્ષ્ય છે કે મારે આત્માની માટે જે આ ખોજ કરવાની છે પરબ્રહ્મની. તો આત્મા માટે જે ધર્મ માર્ગમાં ચાલીને સંયમમાં ચાલીને તેઓ સાધના કરી રહ્યા હતા તે માટે શ્રી દેવચંદ્રજી કોઈ ધંધા સાથે કોઈ વ્યવસાય સાથે કે કોઈ નોકરીને ક્યારે પણ લેતા નથી. મધુ મહેતા જે હતા એમના પિતાશ્રી તેઓ જ જય કરી અને મુનિમ પદને હાસિલ કરે છે. લીનો કાગદ કામ કાગળ એટલે કે જે રીતના અકાઉન્ટ્સ લખવામાં આવે કેટલો ખર્ચો થયો ને કેટલી સામે ઇન્કમ થઈ એ રીતના અકાઉન્ટન્ટની જેમ જે મુનિમ પદનું કામ હતું એ મધુ મહેતાએ લઈ લીધું ત્યાં આગળ. કારણ કે નવી જગ્યા છે અને પરિવારનું ભરણ પોષણ પણ કરવાનું છે. હવે અહીંયાથી એક પ્રસંગ બને છે કે શ્રી દેવચંદ્રજીએ હજી સુધી પણ કથા શ્રવણ પ્રારંભ નથી કરી. હજી પહેલા તો નવા નગરમાં આવ્યા જ છે. તો તે સમયે પરિવારને લઈને આવ્યા હવે બધાને સેટલ કરવાના તો ખરા એ તો મધુ મહેતા જિમ્મેદારી લઈને કરી રહ્યા છે. તે સમયે મધુ મહેતાએ જે આ મુનિ પદને હાસિલ કર્યો હતો તો એક દિવસ એવો પ્રસંગ બને છે કે મધુ મહેતાએ શ્રી દેવચંદ્રજીને કહ્યું છે કે આજે મારે કોઈ કારણસર બહાર જવાનું થશે. અગર મારા
ઓફિસ માંથી કાર્યાલય માંથી બોલાવો આવે તો આજે તમે મારા બદલે જજો અને ત્યાં જે કઈ કામ લગાવે તે કામ કરી દેજો। શ્રી દેવચંદ્રજીએ કહ્યું ઠીક છે હું તમારું કામ કરી દઈશ। તો મધુ મહેતાની ગેરહાજરીમાં ત્યાંથી એક કોતવાલ આવે છે અને કોતવાલ આવ્યો હતો મધુ મહેતાને બોલાવવા, પરંતુ તેઓ તો હતા નહીં, શ્રી દેવચંદ્રજી હતા। અને તે સમય વિતકાર આ પ્રસંગનો વર્ણન કરે છે કે દેવચંદ્રજી પોતાનો જે પૂજાનો રૂમ છે ત્યાં આગળ જે સેવા પધરાવી છે એ સેવાની સમક્ષ વિરાજમાન થઈને ખૂબ જ મધુર વાણી યુક્ત ભજન કીર્તન ગાઈ રહ્યા છે। એવી રીતે એમની સુરતા લાગી ચૂકી છે કે આગળ પાછળ શું થઈ રહ્યું છે, કોણ આવ્યું કોણ ગયું, કોઈ વાતની સુધ શ્રી દેવચંદ્રજીને નથી। પરંતુ એમના જે મધુર સ્વર છે ભજનનો એ સ્વર બહાર જઈ રહ્યો છે, તો રૂમથી જેનો બહાર થોડો અવાજ જાય અને રૂમની બહાર આવીને કોઈ ઊભું રહે તો એને પણ એ સ્વર સંભળાય, એવી રીતના જ આજે કોતવાલ આવીને ઊભા રહે છે। તો એ કોતવાલે શ્રી દેવચંદ્રજીનો સ્વર સાંભળ્યો, સુની સેવક વિસ્મય ભર્યો, ભૂલો અપનો અંગ કોટે રહી કેહી કો કહા લગ્યો જ્ઞાન ચિત્ત રંગ। સેવક આવ્યો હતો બોલાવવા માટે, પરંતુ જ્યારે શ્રી દેવચંદ્રજીના આ મધુર સ્વરની અંદર ભજનને સાંભળે છે તો એ તો વિસ્મયચકિત થઈ જાય છે, એને લાગે છે આ કયા દરજાના ભક્ત છે, આટલા તલ્લીન થઈને તેઓ ભજન ગાઈ રહ્યા છે। તો ભૂલી જ ગયા કે હું તો બોલાવવા માટે આવ્યો છું, દરવાજા પર ઉભા ઉભા એમનું ભજન સાંભળી રહ્યા છે। જેમ જયકાર લગાવી દેવચંદ્રજી અને ભજનનું સમાપન થાય છે કે તરત જ તે સેવક પણ ઝબકીને જાગી જાય છે, અરે હું તો અહીંયા બોલાવવા આવ્યો હતો ને હું સાંભળવા લાગ્યો, પરંતુ શું મધુર અવાજની અંદર આ ભજન કીર્તન ગાઈ રહ્યા હતા। આપણે પણ ઘણીવાર આ વાતનો અનુભવ કરતા જોઈએ છે કે ખૂબ જ સરસ રીતના જે ગાતા હોય અને જેના હૃદયથી કોઈ અવાજ નીકળતો હોય તો એમને સાંભળતાની સાથે તમે ગમે એટલા દુઃખ કષ્ટને પીડાની અંદર હોય કે ગમે એટલી વાતો તમારા મનમાં ચાલતી હોય તે બધું જ વિસ્મૃત થઈ જાય છે અને તમે મંત્ર મુગ્ધ થઈ અને સાંભળવા લાગો છો। તદોગતે એવી જ રીતના સેવકની પણ એ જ હાલત થઈ અને દેવચંદ્રજીનું ભજન જ્યારે પૂરું થયું ત્યારે એમણે શ્રી દેવચંદ્રજીને સંદેશ આપતા કહ્યું કે કોતવાલ સાહેબ તમને યાદ કરી રહ્યા છે, તમે તરત જ આવો અને ત્યાં આગળ તમને બોલાવવામાં આવ્યા છે। તે સમયની અંદર જ્યારે પણ કોઈ નોકરી લાગે તો કમરમાં પટ્ટો આપતા હોય છે અને જે પટ્ટાની સાથે કલમ અને સ્યાહી પણ હોય તો એ કમરમાં પટ્ટો બાંધવો એ જ નોકરીની નિશાની કહેવાય। હવે શ્રી દેવચંદ્રજીએ મધુ મહેતાનો આ પટ્ટો લીધો, કમરમાં ધારણ કરી અને કહ્યું કે તમે આગળ આગળ જાઓ અને હું પાછળ આવી જ રહ્યો છું। ત્યાં આગળ જઈને દેવચંદ્રજી પહોંચતા પહેલા સેવકે કોતવાલની આગળ એવું વર્ણન કર્યું કે કોતવાલ સાહેબ આ મધુ મહેતાના જે સુપુત્ર છે એટલું સરસ ભજન ગાયન કરે છે કે તમે ભૂલી જશો શું મીરા ને શું સુરદાસજી, એટલા સુંદર સ્વરની અંદર તેઓ ભજન ગાય છે। માટે જ્યારે દેવચંદ્રજી અહીંયા આવે ને તો કામ કરવા પહેલા તમે કહેજો કે એક ભજન અવશ્ય સંભળાવે। તો કોતવાલ સાહેબને પણ દિલચસ્પી આવી, ઇન્ટરેસ્ટ લાગ્યો અને ત્યાર પછી શ્રી દેવચંદ્રજી આવ્યા। હવે અહીંયા જ્યારે દેવચંદ્રજીને કહેવામાં આવ્યું, કોતવાલ સાહેબ કહે છે કે તમારા ભજનની ખૂબ જ પ્રશંસા સાંભળી તો મારી સામે તમે ભજન ગાઓ, પરંતુ શ્રી દેવચંદ્રજી આ વાતનો વિરોધ કરે છે અને કહે છે કિસદી કો યહ કામ, એટલે કે જે વ્યાપાર કરતા હોય જે ભજન ગાય અથવા ગીત ગાય અને પૈસા કમાવે એવા સિંગર હોય ગાયક હોય એનું એ કામ છે કે સામાને પ્રસન્ન કરે, દિલને ખુશ કરે અને પૈસા કમાય, પરંતુ મારો આ કોઈ વ્યવસાય નથી, મારા ઈષ્ટને પ્રસન્ન ચિત્ત કરવાની માટે માત્ર ને માત્ર પૂજા કોઠામાં વિદેશી કરીને મારી સેવાની
સમક્ષ બેસીને મારા ઈષ્ટને રિઝાવવા માટે હું ભજન કીર્તન કરું છું, કોઈ અન્ય માટે કરતો નથી. શ્રી દેવચંદ્રજીએ મનાઈ કરી દીધી કે હું ભજન ગાવાનો નથી, હું તો મારા ઈષ્ટ માટે ગાઉં છું, કોઈ અન્યને પ્રસન્ન કરવા માટે ગાતો નથી. સમજાવ્યા છતાં પણ કોતવાલ સાહેબ જે હતા એમણે જીદ પકડી લીધી. તબ ઉહી યે બાતે ફિર કહી ચાકર કો નિજ ધર્મ નમક હલાલ તવઈ તહાં કરે કહે સબ કર્મ. તો કોતવાલ સાહેબ દલીલ પેશ કરે છે કે તમે મારા ચાકરસ્તો છો, હું જે કહું તે તમારે માનવું પડશે કે નહીં. તો હું એને કહું છું કે મારી માટે તમે ભજન પ્રસ્તુત કરો, તો તમારે ભજન પ્રસ્તુત કરવું જોઈએ, નહીં તો તમે નમક હલાલ નથી, નમક હરામ કહેવાશો. તો જ્યારે આ વાત સમજાવવા છતાં પણ કરે છે અને નમક હલાલીની જ્યારે વાત કરી તો શ્રી દેવચંદ્રજીને આ વાત અસહ્ય થઈ જાય છે. પ્રથમ વાત ઉહી ફિર કહી ભયો કોપ તબ આન દ્વાતી કાળી કટીતે તવઈ પટકી બીચ મેદાન બોલે શ્રી સદગુરુ મહારાજ કી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી દેવચંદ્રજી તે સમય આ વાતને સહન નથી કરી શકતા, કારણ કે પહેલી જ વાત એમણે ફરી ફરી કરી છે. ત્યારે દેવચંદ્રજીએ કટી ઉપર બાંધેલી જે સાઈની ડબ્બી અને કલમ છે અને કમરમાં પટકો ધારણ કરેલ છે એને ઉચકી અને સીધું ત્યાં જ પટકી દીધું કે લ્યો તમારી નોકરી, આ નોકરી મને કોઈ પ્યારી નથી, મને મારા ઈષ્ટ અને એમના પ્રત્યે જે હું ભજન કીર્તન કરું છું એ મારી સાધના મને પ્રિય છે, તે માટે આ નોકરી તમે જ રાખો અને હું નથી તમારો નોકર કે નથી મારે તમારી માટે ભજન ગાવાની કોઈ આવશ્યકતા. શ્રી દેવચંદ્રજી તો આ રીતના પાછા આવતા રહ્યા. મધુ મહેતા બહારથી જ્યારે ઘરે આવ્યા તો પૂછે છે કે દેવચંદ્રજી તમારી માટે બોલાવો આવ્યો હતો? હા આવ્યો હતો. તમે ગયા? હા હું ગયો હતો. પરંતુ એના પછી જે થયું, કામ કરીને આવ્યા? પૂછે છે. હા હા કામ પૂરું જ કરી દીધું, કેમ કે નોકરી જ પાછી વાળી દીધી. ત્યાર પછી મધુ મહેતાજી એને સમજાવે છે કે મારા એક જ પુત્ર છે, પરંતુ ખૂબ જ ભક્તિમાં આરૂઢ છે, ગહેરાઈમાં ઉતરેલા છે અને તે કોઈ અન્યની સામે આ ભજન કીર્તન કરતા નથી, કોઈ અન્યની સામે કોઈની વાતને સાંભળતા યા સ્વીકાર કરતા નથી. તો આ વાતને સાંભળી કરી અને ત્યાર પછી મધુ મહેતાને ફરી એ નોકરી તો દેવામાં આવે છે. પણ આ રીતે એક પ્રસંગ શ્રી દેવચંદ્રજીનો જે અહીંયા જામનગરની અંદરમાં બને છે. તો સુદર્શનજી હવે સમય આવી રહ્યો છે કે જ્યારે શ્રી દેવચંદ્રજી કથા શ્રવણ કરવાનો પ્રારંભ કરે છે. સંવત 1664 વીતે વર્ષ તેહી પે 65 કે લગતે આસન કિન્નો હર્ષ. વિક્રમ સંવત 1664 ની સાલમાં અહીંયા નવા નગરમાં પધારે છે. શ્રી દેવચંદ્રજીની ઉંમર ત્યારે 25 વર્ષની કહી છે અને ત્યારબાદ વિક્રમ સંવત 1665ની સાલ જ્યારે શરૂ થાય છે, 65 કે લગતે એટલે કે જ્યારે 1665નો વર્ષ પ્રારંભ થાય છે તે સમયથી શ્રી દેવચંદ્રજી આસન ગ્રહણ કરે છે કથા શ્રવણ કરવા માટે. એક વર્ષ લાગ્યું નક્કી કરવા માટે કે કઈ જગ્યાથી મારે કથા શ્રવણ કરવી છે, કેમ કે કયો વક્તાઓને એ જોઈને આવ્યા, કઈ વક્તાઓની પરખ લીધી, એમને સમય ત્યાં વ્યતીત કરવાનો નથી. સારામાં સારા વક્તા હોય, સાધનશીલ હોય, મહેનતી હોય એમના જોડે જઈને કથા શ્રવણ કરવા માટે વર્ષ એક લાગે છે. અને ત્યાર પછી શ્રી દેવચંદ્રજીએ નિશ્ચિત કર્યું કે હું કયા મંદિરમાં જઈ અને કોની સમક્ષ બેસીને કથા શ્રવણ કરીશ. હવે શ્રી દેવચંદ્રજી કાર્તિક મહિનાથી કથા શ્રવણને પ્રારંભ કરે છે. વિતકાળ સ્વામી શ્રી લાલાજી મહારાજ ભાગવત શ્રવણના આ પ્રકરણની અંદર કહી રહ્યા છે. શ્યામજી કે દેહુરે મે કથા
भट्ट निष्ठा ले सुनने लगे होए वल्लभियों से खटपट। तो हे सुंदर सांझ जी नवा नगर ની અંદર જેમ મે પહેલા પણ કહ્યું કે હરેક ગલી કુચા ની અંદર માં ત્યાં અલગ અલગ કથાકાર અલગ અલગ શાસ્ત્ર ગ્રંથ લઈ કરી અને કથા કરી રહ્યા છે અને શ્રી દેવચંદ્રજી ને શ્રીમદ ભાગવત મહાપુરાણ ને સાંભળવાની છે જેની અંદર સાર ગર્ભિત શ્રી કૃષ્ણ લીલા છે બ્રજરાસ લીલા છે પણ આ પણ શ્રી દેવચંદ્રજી આ સ્થાન કઈ રીતે નક્કી કર્યું तो કે અહીંયા નિરંતર કથા ચાલતી જ રહે છે આજે સમાપન થયું એક કથાનો તો આવતીકાલથી જ નવી કથા પ્રારંભ થશે વચ્ચે કોઈ ખાડો પડતો નથી તો શ્યામજીના દેવરા શ્યામજીના મંદિરની અંદર કથાકાર હતા કાનજી ભટ્ટ ખૂબ જ નામી ખૂબ જ કહીએ તો અનુભવી વક્તા છે એવાની પાસે શ્રી દેવચંદ્રજીએ વિચાર કર્યો કે મારે અહીંયા આગળ આસન બનાવી અને સૌથી પહેલી રોમાં કથાકારની ઠીક સામે બિરાજમાન થઈ અને મારે કથા શ્રવણ કરવી છે પહેલા જ જાય છે કથાકારની જોડે મુલાકાત કરે છે અને એમની પાસે જઈને કહ્યું કે મારે આ રીતના આત્મા તૃપ્તિ ન થાય ત્યાં સુધી કથા શ્રવણ કરવી છે તમે મને આજ્ઞા આપો પૂજન ઇત્યાદિ કરી પુષ્પહારથી વંદન કરે છે ગુરુનો અને ત્યાર પછી બીજા દિવસથી કથા શ્રવણ પ્રારંભ કરે છે શ્રી લાલાજી મહારાજ ત્યાંનું વર્ણન કરતા કહી રહ્યા છે કે અહીંયા આગળ વલ્લભી લોકો હતા જે શ્રોતાના રૂપમાં આવી રહ્યા હતા અને જ્યારે શ્રી દેવચંદ્રજી ત્યાં પહોંચ્યા તો આ વલ્લભી સંપ્રદાયના લોકોની સાથે ખટપટ ખટપટ થવા લાગે છે આ જે વલ્લભી લોકો હતા તે બધા ખૂબ જ કહીએ તો સિનિયર અને ઉંમરલાયક હતા વર્ષો વર્ષથી તેઓ આવીને કથા શ્રવણ કરી રહ્યા છે કાનજી ભટ્ટજીની પાસે શ્રી દેવચંદ્રજી ઉંમર માત્ર 26 જ વર્ષની છે અને શ્રી દેવચંદ્રજી તો બધા જ વાળકા અને બધી રીતે જુઓ તો યુવાન અવસ્થાની અંદર અને તેમ છતાં આવી અને સૌથી પહેલી રોમાં વિતકાર જે કથાકાર છે એમની બિલકુલ સામે આવીને તેઓ વિરાજમાન થઈ જાય છે આ જોઈ કરી અને પહેલા જ દિવસથી જે વલ્લભી લોકો હતા એમને ઈર્ષ્યા થવા લાગી કહે છે ને કે જ્યાં આગળ બ્રહ્મની ચર્ચા થતી હોય બ્રહ્મ વાણીની જ્યાં વર્ષા થતી હોય ત્યાં માયા પણ તપકે જ છે અવશ્ય આવે છે જ્યાં બ્રહ્મવાણી પણ જોરાવર હોય તો માયા પણ એટલી જ જોરાવર હોય છે તો અન્ય જે લોકો હતા એમના અંદર જેલસી થવા લાગી ઈર્ષ્યા દ્વેષ થવા લાગે છે શ્રી દેવચંદ્રજીના પ્રતિ અને આ રીતના કથા શ્રવણ પ્રારંભ કર્યું તો કાનજી ભટ્ટને તે સમયે એમના પરિચય ન હતો પણ ધીમે ધીમે શ્રી દેવચંદ્રજીનો પરિચય થવા લાગ્યો શ્રી લાલાજી મહારાજ આપણને બધાને બતાવી રહ્યા છે કે દેવચંદ્રજી કઈ રીતે કથા શ્રવણ કરતા હતા તો કે નિષ્ઠા લે સુનને લગે નિષ્ઠાનો અર્થ શું નિયમસર એટલા જ માટે સુંદર સાંજી સમજો આ નિષ્ઠાને સમજવું હોય ને તેની પહેલાના ત્રણ કેટેગરીને સમજવી પડે તો એ ત્રણને સમજો તો નિષ્ઠા ત્યારે તમને સમજમાં આવે આમ તો આપણે મુખથી તો બોલી જઈએ કે નિષ્ઠાબંધ શ્રવણ કર્યું પરંતુ નિષ્ઠા કઈ રીતના તો કે શ્રવણ કરવાની માટે અલગ અલગ પ્રકારથી શ્રોતાઓ આવે છે ટીચર એક જ હોય ક્લાસની અંદર 100 વિદ્યાર્થી હોય તો કેવા અલગ અલગ હોય એક ફર્સ્ટ આવે અને એક લાસ્ટ આવે એક તો ફેલ થઈ જાય તો ઈ ટીચર ઈ ક્લાસરૂમ છે છતાં શ્રવણ કરવા વાળા સ્ટુડન્ટ્સ જે છે એમની કેટેગરીની અંદર ફરક હોય છે એ જ રીતના કથા શ્રવણ કઈ રીતે કરવામાં આવે તો સૌથી પહેલા કહ્યું કે પરવાની અંદર સાંભળે એનાથી ઉપર ગયા મર્યાદમાં સાંભળે એનાથી ઉપર પુષ્ટમાં સાંભળે અને પુષ્ટથી ઉપર કાંઈ સૂચે તો
निष्ठा। તો આ પ્રમાણે સુંદર સાજી જે પરવામાં સાંભળે છે એટલે શું લાપરવાહીમાં સાંભળવું, સાંભળવા મળ્યું તે દિવસે સારું અને જો ન મળ્યું તો વધારે સારું, આજે આરામ કરશું। જે મર્યાદામાં કોઈ અગર સાંભળતું હોય તો એ લોકોની અંદર એક ભાવના હશે કે હું મનુષ્ય દેહની અંદર છું ને, તો મનુષ્ય તનને સાર્થક કરવાની માટે પણ મારે કથા શ્રવણ કરવાની છે, તો પોતાની મર્યાદામાં રહી કરી કે હું માનવ તનમાં છું માટે મારે કથા શ્રવણ કરવી જોઈએ એ મર્યાદવાળા કહેવાય। અને જે પુષ્ટમાં રહીને કથા શ્રવણ કરે છે તેમની અંદર એક ભાવના છે કે હું મારી આત્માના કલ્યાણ માટે કથા શ્રવણ કરું, તો આ એક સત ભાવના લઈ કરી અને તેઓ કથા શ્રવણ કરે છે। શરીર માટે નથી કરતા, આત્મા માટે કરે છે। પરંતુ જે નિષ્ઠાવંત સાંભળે છે એમની અંદર આ વિશેષ વાત છે કે તેઓ નિયમસર સાંભળે છે। કોઈ પણ એક નિયમ લઈ લેવામાં આવે, જેમ કે ઘણા સુંદર સાતને મેં જોયા છે, જ્યારે વિતકનો મહિનો આવે તો માત્ર એક જ વાર ભોજન ગ્રહણ કરે છે, એક વાર ચણાનો પ્રસાદ લેશે, એક વાર ભોજન ગ્રહણ કરીને પૂરો નિયમસર આખો મહિનો વિતક શ્રવણ કરે છે। તો કઈ એવા પણ હોય કે જે ફલાહાર કરીને સાંભળતા હોય છે, તો જેવી જેની નિષ્ઠા જેવો જેનો નિયમ, પણ જ્યારે કથા શ્રવણ કરવા નથી મળતી તો દેવચંદ્રજીએ નિયમ રાખ્યો છે કે એ દિવસે હું મારા શરીરને ખોરાક નહીં આપું, અને જે દિવસે મારી આત્માને કથા શ્રવણનો ખોરાક મળી જશે તે દિવસે હું શરીરને પણ પૂરો પૂરો ખોરાક આપીશ, એનું ભરણ પોષણ કરીશ। એ તો ભાટા આહાર કા, શ્રી દેવચંદ્રજીનું વિવેચન આ રીતના કેમ છે? તો કે જે રીતે એક વાસણ એક ચક્કી હોય, તમે ઉપરથી ઘઉં નાખો તો નીચેથી લોટ નીકળે છે, એવી જ રીતના આ શરીર જે છે એ એક ભાંડા એટલે કે એક વાસણ બરાબર કહ્યું છે કે તમે પંચામૃત પાક બનાયો, ભોજન ભર્યો રુચ આય તો શું થાય છે? અંતરાહાર લે નિકસ્યો કોણ હાલ ભયો તાય, અંતિમમાં જ્યારે શરીરમાંથી નીકળે છે ત્યજ્ય બનીને તો કઈ રીતના નીકળે છે? માટે શરીર એક એવી રીતનું સાધન છે, મશીનરી છે કે જેની અંદર તમે ઉપરથી એને ખોરાક આપો છો, એને હૃષ્ટપુષ્ટ બનાવવાની કોશિશ કરો છો, પરંતુ અંતિમમાં જઈને જોશો તો આ શરીર એ બધું જ ત્યાગ કરે છે। તો જેટલો એને ખોરાક આપશો એ બધું શરીર ગ્રહણ તો કરતું જશે, પરંતુ આત્મા સુધી એનો કોઈ લાભ પહોંચવા દેશે નહીં। માટે શ્રી દેવચંદ્રજીનો આ વિવેચન છે કે જ્યારે હું મારી આત્માને ભાગવત કથાનો રસ આપું, ખોરાક આપું, તો જ હું મારા શરીરનું પણ ભરણ પોષણ કરું। અને શ્રીમદ ભાગવત ની જે કથા હતી તે તો નિરંતર અહીંયા ચાલતી જ રહે છે શ્યામજીના મંદિરમાં, પરંતુ જે દ્વાદશી તિથિ આવે છે એ તિથિના ઉપરમાં વ્યાસજીના ધામગમન નિમિત્તે ક્યારે પણ કથા થતી જ નથી। શ્રી દેવચંદ્રજી આ નિયમસર ભોજન કરતા નથી। તો શ્રી દેવચંદ્રજી નો નિયમ આ છે સુંદર સાજી, શ્રીમુખ વાણી ની અંદર પણ આપણને સમજાવવામાં આવ્યું કે તાતમ વાણી શું છે? રૂહોનો ખોરાક છે। તામ કહેવામાં આવ્યું, વાણી શું કહે છે ને? તામ કહે છે, ખોરાક કહે છે। અને આ ખોરાક આપણને દેવા વાળા કોણ? તો શ્રી રાજજી મહારાજ છે। જાકે ધનીએ પકડે હાથ, માત્ર એ જ આ ખોરાકને ગ્રહણ કરી શકે છે, પણ આ ખોરાકને લેવા માટે તમારે પણ સાધના કરી અને એ પથની ઉપર કમર બાંધીને ચાલવું જ પડશે। સામેથી ચાલીને આ ખોરાક આપણી પાસે આવતો નથી, ખૂબ જ મહેનત કરવી પડે છે, પ્રયાસ કરવા પડે છે, અને ત્યારે જઈને શ્રી રાજજીની કૃપા થાય અને આપણે આ શ્રીમુખ વાણીનો ખોરાક, શ્રી ચર્ચાનો જે વિતક ચર્ચાનો જે ખોરાક છે તે આપણને પ્રાપ્ત થાય છે। તો પ્યારા સુંદર સાજી, શ્રી દેવચંદ્રજી નિષ્ઠાબદ્ધ થઈને આ નિયમ લઈ કરી અને હવે કથા શ્રવણ પ્રારંભ કરે છે। નગર ચૌધરી સાહજે સ્રોત
શ્યાન અહીંયા નગરના મોટા મોટા ચૌધરી લોકો હતા ખૂબ જ ધનાઢ્ય લોકો હતા તે સૌ કોઈ આવી અને ચર્ચા શ્રવણ કરતા હોય છે કાનજી ભટ્ટની પાસે એટલું જ નહીં તો કાનજી ભટ્ટને જે કાંઈ પણ આવશ્યકતા હોય સંસ્થાને ચલાવવા માટે એ બધું જ પૂરતાલ કરવાની જિમ્મેદારી પણ એ લોકોની જ હતી અને વર્ષો વર્ષથી તેઓ ચર્ચા સાંભળતા જ આવ્યા હતા હવે ઘણા દિવસોમાં એવું બને છે કે શ્રી દેવચંદ્રજી કાનજી ભટ્ટને પાછળ પાછળ જઈ કરી અને પુસ્તક ખોલાવે છે ક્યારેક એવું બની જાય કે ચર્ચામાં સમયસર આવી પહોંચ્યા ન હોય કોઈ પણ કારણસર અને એકાદ શ્લોક છૂટી જાય શ્રી દેવચંદ્રજી માત્ર કથા શ્રવણ કરતા નથી એનું મનન કરે છે એનું નિધિધ્યાસન કરે છે એટલે કે એને દિલમાં ધારણ પણ કરતા હોય છે તો દેવચંદ્રજીનો આ નિયમ છે કે જ્યાં મેં સાંભળ્યું ગઈકાલ સુધી આજના દિવસે બરાબર એના પછીના જ શ્લોકથી મારે સાંભળવાનું શરૂઆતથી લઈને સાંભળવાનું અગર થોડો પ્રસંગ પણ છૂટી જાય તો શ્રી દેવચંદ્રજી એને છોડશે નહીં એની પાછળ લાગશે અને જ્યાંથી મજલ છૂટી હોય એ મજલ કાનજી ભટ્ટને કરી કરી અને ફરી સાંભળશે તો એકાદ બે વાર વર્ષમાં એવું બની જાય છે અને કાનજી ભટ્ટે જોયું કે આ તો ખૂબ જ સરસથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છે પેલા તો કાનજી ભટ્ટને પણ વિશ્વાસ ન હતો કે કેમ અમારી પાછળ આવે છે કેમ પુસ્તક પાછી ખોલાવે છે ત્યારે એકવાર કાનજી ભટ્ટજીએ પરીક્ષા કરી શ્રી દેવચંદ્રજીની અને દેવચંદ્રજીએ કહ્યું કે મેં ગઈકાલે આ પ્રસંગ સુધીનો આ શ્લોક સાંભળ્યો હતો આજે હું જ્યારે આવ્યો તો કથા પ્રારંભ થઈ ચૂકી હતી અને આ ચોપાઈ આ શ્લોક મારાથી છૂટી ગયો છે તો હે કાનજી ભટ્ટજી તમે આ સંબંધ મળાવી આપો ને આ મારું છૂટી ચૂક્યું છે એક વાર તો સમજાવી દીધું બીજી વાર જ્યારે આવે છે તો પરીક્ષા કરીને પૂછે છે તમે ગઈકાલે કહ્યું કે આ અંતિમ શ્લોક હતો તો ગઈકાલે તમે ક્યાંથી ક્યાં સુધી ચર્ચા સાંભળી શ્રી દેવચંદ્રજીએ બરાબર બતાવી દીધું કે ફલાના આ જે શ્લોક થી આ શ્લોક સુધી આ અધ્યાયની અંદરની મેં કથા સાંભળી હતી કાનજી ભટ્ટ પૂછે છે અચ્છા એનાથી પહેલાના દિવસમાં તો એનું પણ બતાવ્યું એનાથી પહેલા કરતા કરતા 15 દિવસ આગળની કથાઓની વિશે પૂછે છે શ્રી દેવચંદ્રજી કડાકડ જવાબ આપી અને બધા જ પ્રસંગ સમજાવી દે છે કે આ દિવસે અહીંથી અહીંયા તો મેં કથા કરી હતી આ દિવસે અહીંયાથી અહીંયા તો મેં કથા કરીને સમજાવી હતી કાનજી ભટ્ટને પૂરો પૂરો વિશ્વાસ આવે છે કે મારા કથા મંડાળની અંદર સૌથી સરસથી એની કોઈ કથા સાંભળતા હોય તો આ દેવચંદ્રજી જ સાંભળે છે પૂરી લગનથી સાંભળી રહ્યા છે હવે જ્યારે ક્યારેક એવું પાછું બન્યું કે દેવચંદ્રજી પોતાની જગ્યામાં બિરાજમાન નથી થયા તો કાનજી ભટ્ટ આગળ પ્રસંગને વધારતા જ નથી કારણ કે એમને ખબર છે કે અત્યારે હું પ્રસંગને આગળ વધારું ને દેવચંદ્રજી સામે નહીં હોય તો મારે પાછું એમને સમજાવવા માટે પુસ્તક ખોલવી પડશે તો મારી પાછળ પાછળ આવશે અને આવા જે શ્રોતા હોય એને તમે મનાઈ પણ ના કરી શકો યદિ ઈ કે મારે આ સમજવું છે તો તમારે એમને સમજાવવું પણ પડે તો કાનજી ભટ્ટજી વિચાર કરે છે કે હું દેવચંદ્રજીની પ્રતીક્ષા જ ન કરું 5 મિનિટ 10 મિનિટ રૂકી જાઉં હમણાં દેવચંદ્રજી આવી પહોંચશે ત્યારે શું કરવા લાગ્યા જેટલા અન્ય શ્રોતાગણ હતા તે બધાને પૂછવા લાગ્યા કે અરે તમે ગઈકાલે શું મજલ સાંભળી હતી ક્યાંથી ક્યાં પ્રસંગ સાંભળ્યો હતો આ પ્રસંગનો સાર શું હતો એમ એમ કરતા કરતા 5-10 મિનિટ થાય છે શ્રોતાઓને અલગ અલગ પ્રશ્ન પૂછીને ઝુલાવે છે કાનજી ભટ્ટજી પરંતુ આગળ મજલ વધારતા નથી અને જ્યારે શ્રી દેવચંદ્રજી આવ્યા આસનમાં બિરાજમાન થયા કે જયકાર લાગી અને નવી ચર્ચા પ્રારંભ થાય છે શ્રોતાઓ તો જોતા જ રહી ગયા એક બે વાર આવું જોવામાં આવ્યું તો પકડમાં આવી જાય છે કે કાનજી ભટ્ટજી દેવચંદ્રજી ન આવે ત્યાં સુધી ચર્ચા કરતા નથી
નવા પ્રસંગનું કોઈ પણ ઉચ્ચારણ નહીં કરે એમના ધ્યાનમાં આવ્યું ત્યારે જ અહીંયા લાલદાસજી મહારાજ કહે છે કે નગરની અંદર જે મોટા મોટા ચૌધરી અને સાવ લોકો રહેતા હતા શેઠ છે સાવકાર છે તો એવા લોકો આવી અને કાનજી ભટ્ટજીની સાથે તર્ક કરવા લાગ્યા પોતપોતાની શ્યામક લઈને એમની જોડે વાત કરવા લાગ્યા જ્યારે તેઓ મળીને આવ્યા એમને જોઈને કાનજી ભટ્ટ સમજી ગયા હતા કે આજે તો કોઈ વાત જરૂર છે એ તો બધા મળીને આ રીતે મારી પાસે ક્યારે આવતા નથી કાનજી ભટ્ટે એમની ફરિયાદને સાંભળી તેઓ કહે છે કે દેવચંદ્રજી જ્યાં સુધી આવતા નથી ત્યાં સુધી તમે નવી કથાનો પ્રારંભ કરતા જ નથી એક દિવસ ભટ્ટકો પૂછ્યા તુમારા ક્યા ઇનસે રોજગાર જો લોએ નહીં આવત તો લો કરો નહીં ઉચ્ચાર ભટ્ટજી આ નવા આવેલા છે દેવચંદ્રજી માન માન વરસ બે વરસ થયા હશે એવા દેવચંદ્રજી તમને શું આપી રહ્યા છે કે જેથી કરીને તમે એમના ન આવતા સુધી કોઈ નવા પ્રસંગની શરૂઆત જ નથી કરતા કઈ નવી વાણી સંભળાવતા જ નથી તો શું રોજગાર ચાલે છે તમારા બંનેની વચ્ચે આ રીતે મોટા મોટા જે શ્રોતા હતા ખૂબ જ શ્રીમંત હતા તેઓ આવી અને ભટ્ટજીની સાથે વાત પૂછવા લાગે છે સુની ભટ્ટ જબ બાત યહ બોલે તબ અકુલાઈ દેવચંદ્ર બિન શ્રવણ કો શ્રોતા ઓર ન આઈ બોલી શ્રી સદગુરુ મહારાજ કી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી બેનોને થાક લાગ્યો છે રવિવારનો રવિવારે આરામ કરવાનો કે થાક લાગવાનો બોલીએ શ્રી સદગુરુ મહારાજ કી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી તો ભટ્ટજી અહીંયા જવાબ આપતા એમને કહે છે બોલે તબ અકુલાઈ આપણા દિલની અંદર જાણે એક પાવર આવી જાય ને એક જોશ આવી જાય ને કે હું આનો જવાબ પહોંચાડું એ જ રીતના ભટ્ટજીને જોશ આવે છે અને ભટ્ટજી આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે અરે શ્રોતાઓ દેવચંદ્ર બિન શ્રવણ કો શ્રોતા ઓર ન આઈ મારા કથા મંડાણના જો અવ્વલ નંબરના શ્રોતા હોય તો દેવચંદ્રજી છે તમે બધા આવો છો ને પણ તમે બધા સરવતાની ભાતી છો શ્રોતા નથી શ્રોતાઈ જે કથાને શ્રવણ કરે અને દિલમાં ઉતારે અને સરવતાઈ જે સોપારી કાપતી વખતે આપણે વાપરીએ ને સુડી તો કે તમે બધા એના સમાન છો સરવતા બરાબર છો તો કે જે લોકો આવે સાંભળે ચર્ચાને પરંતુ ચર્ચામાંથી ગ્રહણ કરવાનું તો દૂર છે પરંતુ બીજી વાતને ગ્રહણ કરે અર્થના અનર્થ કરે અને બહાર જઈને બીજા પ્રકારથી ચર્ચા કરે એવા તો તમે બધા છો ત્યારે જ તમે શ્રી દેવચંદ્રજીની આ વાત અહીં આગળ લઈને આવ્યા માટે એમણે સ્વીકાર ન કર્યો કે તમે શ્રી દેવચંદ્રજીના માટે જે બોલો છો એ વાત ગલત છે કાનજી ભટ્ટજીએ તો ચોખ્ખા શબ્દમાં કહી દીધું મેં એક શ્લોક આગે કહું તબ હું એ પાસ ન હોય તો ઘરો જાય ફેર પૂછત પુસ્તક છોડાવત સોય જો યદી દેવચંદ્રજી સામે ન બેઠા હોય અને એક શ્લોક પણ મારાથી આગળ વર્ણન થઈ જાય તો મારી પાછળ પાછળ તેઓ આવે છે અને મને ઘરે જઈને પાછી પુસ્તક ખોલી પાછો તેનો અર્થ એમને સમજાવો એના કરતા 5-10 મિનિટ રહી જાઓ ખમી જાઓ તો શ્રી દેવચંદ્રજી આવે ત્યારે જ ચર્ચા કરું તો મારે બીજી વાર પુસ્તક ખોલવાની આવશ્યકતા રહેતી નથી આ રીતના કાજી ભટ્ટજીએ એમને જવાબ આપી દીધો હવે બધા જ મંત્રમુગ્ધ થઈ ગયા કે અમે આમનો ફળ પૂરું ભરણ પોષણ કરીએ છીએ પણ તે છતાં અમને દેવચંદ્રજી આટલા વાલા કેમ લાગે છે એવી રીતના ઈર્ષ્યાનો ભાવ જાગૃત થઈ જાય છે અને હવે બધાએ મળીને વિચાર કરી દીધો કે આ જે વક્તા અને એમના અત્યંત પ્રિય શ્રોતા તે બંનેને આપણે એક દિવસ
દિવસ સબક શીખાડશું, કોઈ ના કોઈ વાતને લઈને આવશું જેથી કરીને આપણે એની ભૂલ ત્યાં પકડાવી શકાય. આ રીતે ઈર્ષ્યાવશ હવે તેઓ એક મોકાને અવસરને ગોતવા લાગે છે કે જેમાં આપણે દેવચંદ્રજી અને કાનજી ભટ્ટજી બંનેને ફસાવી શકાય. તો ઘણા લોકો પાછળ પડ્યા છે શ્રી દેવચંદ્રજીના અને વિચાર કરે છે કે દેવચંદ્રજીનો કોઈ માઇનસ પોઈન્ટ હોય, કોઈ એવી વાત હોય તો આપણે કાનજી ભટ્ટની સામે કહેશું. ગોતા 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 એમને એક વાત મળી ગઈ કે શ્રી દેવચંદ્રજી જે છે એ દ્વાદશીના દિવસે ઉપવાસ કરી રહ્યા છે અને જ્યારે એકાદશીની તિથિ હોય છે એમાં સૌ કોઈ તો ઉપવાસ કરે છે, પરંતુ શ્રી દેવચંદ્રજી કોઈ ઉપવાસ કરતા નથી. શ્રી દેવચંદ્રજી એકાદશીની તિથિમાં ભરપેટ ભોજન આરોગે છે અને દ્વાદશીની તિથિમાં એકાદશી કરે છે. તો આ વાત એક વ્યક્તિએ જોઈ પણ એકે સાથે આવીને કહેવાય તો નહીં, એટલે બે ત્રણ મહિના સુધી એમની પાછળ સીઆઈડી કરી અને કન્ફર્મ કર્યું કે આવી જ રીતે દેવચંદ્રજી કરી રહ્યા છે. અને જ્યારે નક્કી થઈ જાય છે કે શ્રી દેવચંદ્રજી આ જ પ્રમાણે કરે છે તો હવે પાછું અહીંયા સંગઠન કર્યું અને શ્રી દેવચંદ્રજીના ખિલાફમાં વાત કરવાની માટે અહીંયાથી જાય છે કાનજી ભટ્ટ પાસે. પહેલા જ કથા પ્રારંભના પહેલા જ એને પહોંચી ગયા. જે લોકો કોઈ કથાના અધવચ્ચે આવતા હોય, કોઈ બિલકુલ અંતિમમાં પ્રસાદ લેવા માટે આવતા હોય, તો એવા એવા શ્રોતા જ્યારે આગળ જ આવી જાય તો કાનજી ભટ્ટજીને સમજમાં તો આવી જાય કે આજે આ લોકો ફરી કઈ ફરિયાદ લઈને આવ્યા છે. તો તેઓ સમજી ગયા કે જરૂર કઈ વાત છે અને બધા મળીને જ્યારે આવ્યા ત્યારે વાત કરે છે કાનજી ભટ્ટજીની સાથે. હે કાનજી ભટ્ટજી, તમારા જે અત્યંત પ્રિય છે ને શ્રોતા દેવચંદ્રજી, તમને ખબર છે તેઓ શું કરી રહ્યા છે? તમને તો ખબર જ હશે, તમે જ એમને શીખાડ્યું હશે. પરંતુ કાનજી ભટ્ટજી, અમને પણ તમે સમજાવો, અમે પણ તમારા કથા મંડળમાં બેસીએ છીએ, તો તમે અમને કહો કે કયા શાસ્ત્રની અંદરમાં, કયા અધ્યાયની અંદરમાં, એને એના કયા શ્લોકમાં આ વાત સમજાવી છે કે એકાદશીની તિથિમાં દ્વાદશી કરવી અને દ્વાદશીમાં એકાદશી કરવી, આ વાત તમે જ એમને સમજાવી હશે ને? કાનજી ભટ્ટજી સ્વયં આશ્ચર્યચકિત થઈ ગયા. આ તો મેં ક્યારે કહ્યું જ નથી કથાની અંદર, તો આ કઈ વાત તમે લઈને આવ્યા છો? આવું ક્યારે હોઈ ન શકે કે શ્રી દેવચંદ્રજી આ પ્રમાણે કરતા હોય, અને અગર જો કરતા પણ હોય તો કાનજી ભટ્ટને ભરોસો છે કે શ્રી દેવચંદ્રજી ખૂબ જ વિચાર વિવેકશીલ હતા, માટે કોઈ વાત ગલત તેઓ નહીં કરતા હોય, જરૂર કોઈ વિવેચન એમના અંદરમાં હશે. તે માટે કાનજી ભટ્ટજી હવે અહીંયા તેઓની વાતને સ્વીકાર નથી કરતા અને કહે છે દેવચંદ્રજીને આવવા દો, દેવચંદ્રજી આવે તો આપણે નક્કી કરશું. શ્રી દેવચંદ્રજી આ કથા મંડાણની અંદરમાં આવ્યા. જેવા આવે છે એમણે પણ જોયું કે પાછળથી આવવાવાળા જે બધા જ આગળ આવી ચૂક્યા છે, શું વાત છે? તે સમયે કાનજી ભટ્ટજી બધાની વચ્ચે દેવચંદ્રજીને પ્રશ્ન કરે છે કે દેવચંદ્રજી, આ લોકો કહી રહ્યા છે કે તમે એકાદશીની તિથિમાં ભરપેટ ભોજન કરો છો અને દ્વાદશીની તિથિ પર તમે એકાદશી કરો છો, આ વાત તમને કયા શાસ્ત્ર પુરાણની અંદર મળી છે? મેં તો આ વાત તમને કરી નથી, પરંતુ હું એટલું સમજુ છું કે તમે જે કરતા હશો એની પાછળ જરૂર કોઈ વિવેચન હશે, માટે તમે અમારા બધાની સામે આ વાતનો ખુલાસો આપો. શ્રી દેવચંદ્રજી સ્વીકાર કરે છે કે એકાદશીની તિથિ પર હું ભરપેટ ભોજન કરું છું અને દ્વાદશીની તિથિની ઉપર હું ઉપવાસ કરું છું. હું એકાદશી કરતો નથી, ઉપવાસ કરું છું. જ્યારે શ્રી દેવચંદ્રજી આ વાતને સ્વીકાર કરી કે પૂરા કથા મંડાણની અંદર હાહાકાર મચી જાય છે. હજી ખુલાસો તો આપ્યો નથી કે કેમ કરી રહ્યા છે, પરંતુ હાહાકાર મચી જાય છે, કારણ કે બધાએ જ કહ્યું આવું કોઈ કરે, ગલતી પકડમાં આવે તો બધા
છે કારણ કે ભટ્ટેજીને કહ્યું હશે કયા શાસ્ત્રમાં લખ્યું છે કયા પુરાણની અંદર કહ્યું છે આ રીતે પૂરા સભાની અંદરમાં વાતો થવા લાગી કાનજી ભટ્ટજીએ બધાને જ શાંત કરીને કહ્યું પેલા દેવચંદ્રજીનો જવાબ તો સાંભળો શા માટે તેઓ આ કરી રહ્યા છે તો બધા જ શાંત થયા શ્રી દેવચંદ્રજી હવે પોતાનો વિચાર પ્રગટ કરે છે શ્રી દેવચંદ્રજી અહીંયા બતાવ્યું કે હે કાનજી ભટ્ટજી હું તમારા આ કથા મંડાણની અંદર જ્યારથી આવ્યો છું ત્યારથી નિષ્ઠા બંધ કથા શ્રવણ કરું છું જે દિવસે આ કથા શ્રવણ કરવા મળે તો જ આત્મને ખોરાક મળ્યો તો જ હું શરીરને ખોરાક આપું છું પણ જે દિવસે કથા ન થાય એ દિવસે મારી આત્મને ખોરાક મળ્યો નથી તે માટે હું મારા શરીરને પણ ખોરાક આપતો નથી અને દ્વાદશીના દિવસે ક્યારે પણ કથા થતી નથી અને તે માટે હું મારા શરીરને પણ ખોરાક આપતો નથી તો દ્વાદશીના દિવસે હું એકાદશી વ્રત નથી કરતો અપવાસ કરું છું નિરાહાર રહું છું કેમ કે મારી આત્મને ચર્ચાનો ખોરાક મળ્યો નથી તે માટે ભોજન નથી કરતો અને બીજી ઓર હવે શ્રી દેવચંદ્રજી એકાદશીનો ખુલાસો આપે છે હે કાનજી ભટ્ટજી અમે બધા તમારી પાસેથી કથા શ્રવણ કરીએ છીએ અને આ જે એકાદશી દેવી છે તે સ્વયં જ કહી રહ્યા છે નારદ પંચરાત્રની અંદરમાં આ એક શાસ્ત્ર છે એની અંદરમાં એકાદશી દેવી સ્વયં જ કહી રહ્યા છે મદ પ્રથમ યે પ્રકુરવંતી તેપિ કાલાંતરેષુ ચ હરિ પ્રસાદ મહાત્મ્યાદ હરિ વ્યાસ્યંતિ ન અન્યથા આ દેવી એ કહ્યું એકાદશી દેવી છે અને તેઓ કહી રહ્યા છે કે જે પણ મારો આ વ્રત નિયમ સર કરે છે એને તો સ્વર્ગની પ્રાપ્તિ થવાની છે તો જે કોઈ ભક્ત નિરંતર એકાદશીનું વ્રત કરે છે અગર એ ભક્તને પોતાના અંતિમ સમયની અંદર હરિ પ્રસાદ મળી જાય શ્રી કૃષ્ણજીનો પ્રસાદ મળી જાય તો એના પ્રસાદ દ્વારા એની પણ આત્માનું તરણ તારણ થઈ જાય છે કારણ કે જે એકાદશીનું વ્રત કરશે એને શું મળશે સ્વર્ગ લોક મળશે જે શ્રી કૃષ્ણજીનો પ્રસાદ ગ્રહણ કરે છે એમને શું મળશે શ્રી કૃષ્ણ ધામ મળશે સ્વર્ગ લોક તો ચૌદી લોકની અંદર આવેલું છે શ્રી કૃષ્ણજીનું ગોલોક ધામ કહીએ આ લૌકિકમાં વિચાર છે તે સમયે તારતમનું અવતરણ હજી થયું નથી માટે કૃષ્ણ ધામ પકડાવી રહ્યા છે તો કે શ્રી કૃષ્ણનું જે ધામ જ્યાં બ્રજરાસ લીલા થઈ રહી છે એવા ધામની અંદર કોણ પહોંચશે જે કૃષ્ણજીનો પ્રસાદ ગ્રહણ કરે છે વિચાર કરતા જાજો મનમાં સાથે સાથે પ્રત્યહમ હરિ દત્તાનમ તે ભુજંતિ નરોત્તમા તાના લોકે પવિત્રાહમ શ્યામ એકાદશ્યપિ દ્વિજઃ અમરીશ રાજાની સામે એકાદશી દેવી આ ચર્ચા કરી રહ્યા છે આ ભાગવત મહાપુરાણનું પ્રમાણ છે કે જેના અંતરમાં એમણે કહ્યું આ એકાદશી દેવી સ્વયં કહે છે કે પ્રત્યહમ હરિ દત્તાનમ જે હરિની પૂજા કરે કૃષ્ણજીના દર્શન દૈનિક રૂપથી કરે છે શ્રી કૃષ્ણ પ્રસાદ જે દૈનિક રૂપથી લે છે એવા ભક્તને જોઈ કરી સ્વયં હું એકાદશી દેવી પવિત્ર બની જાઉં છું તો આ પ્રમાણ તમે સ્વયં શ્રીમદ ભાગવત ચર્ચા કરતી વખતે કહો છો હે વ્યાસજી હે કાનજી ભટ્ટજી જ્યારે આ રીતે દેવચંદ્રજીએ સમજાવ્યું અને પ્રમાણના આધાર ઉપર જ્યારે વાત કરે છે તે સમયે સ્વયં કાનજી ભટ્ટજી પણ સ્તબ્ધ રહી ગયા કથા કરવાવાળો હું સાંભળવાવાળા આટલા બધા પરંતુ એમાંથી દેવચંદ્રજીની અંદરની જે વિવેચન શક્તિ છે આ વિવેચન શક્તિ તો અદ્ભુત છે એમણે શું કહ્યું છે શ્રી દેવચંદ્રજી હજી કહી રહ્યા છે આગળ મહાપ્રસાદ પ્રભાવ કો એક સીત હે જોઈ સાંભળજો
મહાપ્રસાદ એટલે શ્રી કૃષ્ણજીને અર્પણ કરેલ જે પ્રસાદ છે એને મહાપ્રસાદ કહ્યું. તો કે મહાપ્રસાદ ની અંદર શું પ્રભાવ છે? મહાપ્રસાદ ના એક સીત એટલે એક દાણો હોય ને, એક કણ માત્ર હોય ને, તો આને જ ગ્રહણ કરવાથી શું થશે? હવે સાંભળજો, મહાપ્રસાદ પ્રભાવ કો એક સીત હે જોઈ, કોટિ કોટિ એકાદશી તાઈન પહોંચે સોઈ, બોલી શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. તે સ્વયં જ અહીંયા દેવચંદ્રજી સમજ પાડે છે કે કોટિ કોટિ એકાદશી દેવીના વ્રત તમે કરો, અને આ જે કરેલા વ્રત છે એમાંથી પુણ્ય મળશે. એ પુણ્યને તરાજુના એક પરડા ઉપર રાખો અને બીજા પરડાની ઉપર શ્રી કૃષ્ણજીને ધરાવેલો પ્રસાદ, જેને મહાપ્રસાદ કહ્યું છે, એ મહાપ્રસાદની એક કણને તમે તરાજુના બીજા પરડાની ઉપર રાખો તો જ કોણ આવે? શ્રી કૃષ્ણજીના પ્રસાદનો મહાત્મ્ય એટલો કયો છે કે કરોડો કરોડો એકાદશીના વ્રત જેને કર્યા હોય એનું પુણ્ય ફળ એક બાજુ રાખો તેના બરાબર આવી શકશે નહીં. આ રીતે શ્રી કૃષ્ણજીને અર્પણ કરેલો જે મહાપ્રસાદ છે એનું મહાત્મ્ય કયું છે? સુંદર સાંજી શ્રી દેવચંદ્રજી વળી આગળ વિવેચન કરતા કહી રહ્યા છે, શ્રી પાર બ્રહ્મ લીલા રસ કા ये जो ग्रंथ श्री भागवत तिनको सुन के स्वर्ग का ये सब साधन करत, हे भट्ट जी आज ये भागवत चर्चा तमे करी रहा छो ने आनी अंदर मा तो पार ब्रह्म श्री कृष्ण जी नी ब्रजरास लीला नु वर्णन छे. आ तो ब्रह्म लीला छे, અને જે કોઈ આ ભાગવત ની અંદર બ્રહ્મ લીલા નું શ્રવણ કરે છે એના પછી એનું જીવનનું જે લક્ષ્ય છે તે શું હોવું જોઈએ? એના જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ? શ્રી કૃષ્ણ ની તમે લીલા શ્રવણ કરો તો ક્યાં જવાનું લક્ષ્ય હોય? કૃષ્ણ ધામમાં, જે સ્વયં બ્રહ્મ સ્વરૂપ છે એના બ્રહ્મ ધામ ની અંદર જવા માટે આપણી અંદર ધગસ હોવી જોઈએ, આપણું લક્ષ્ય એ હોવું જોઈએ. પરંતુ અહીંયા દેવચંદ્રજી કહે છે કે અરે આવી રીતની સરસ મજાની ભાગવત ચર્ચાને દૈનિક જે લોકો આવીને સાંભળી રહ્યા છે એ સાંભળે છે અને બીજી ઓર એકાદશી દેવી નું વ્રત કરે છે, જે કરી અને તમને શું ફળ મળશે? સ્વર્ગ જવાનું ફળ મળશે. તો સ્વર્ગ જવું છે કે શ્રી કૃષ્ણજીના ધામમાં જવું છે? શ્રી દેવચંદ્રજી તો સ્પષ્ટ વિવેચન કરીને કહ્યું કે તિનકો સુન કે સ્વર્ગ કા યે સબ સાધન કરત, સ્વર્ગ જવાનું સાધન છે એકાદશી, અને કૃષ્ણ ધામમાં જવા માટે કૃષ્ણ પ્રસાદ જોઈએ છે, શ્રી કૃષ્ણ લીલા શ્રવણ કરવી પડે છે તો તમે કૃષ્ણ ધામ બ્રહ્મ ધામ ની અંદર માં પહોંચી શકો છો. પરંતુ જે કોઈ સ્વર્ગ ની સાધના કરતું હોય એ એકાદશી દેવી નું વ્રત અવશ્ય કરશે. તો હે કાનજી ભટ્ટજી, જ્યારે બધા જ અહીંયા મળી અને ભાગવત ચર્ચા રસપાન કરી રહ્યા છે તો એક ઓર ભાગવત ચર્ચા ને શ્રવણ કરવી અને બીજી ઓર એકાદશી દેવી નું વ્રત કરીને સ્વર્ગ ની સાધના કરવી, તો આ બે નામમાં પગ નથી? એક સ્વર્ગ ની તરફ જવાની છે, એક બ્રહ્મધામ લઈ જવાની છે. જો તમે બે નાવમાં પગ રાખો ને નાવ ચાલવા માંડે તો શું થાય? શ્રી દેવચંદ્રજીએ સ્પષ્ટ અહીંયા આગળ વિવેચન કરીને સમજાવ્યું કે જ્યારે આપણે ભાગવત શ્રવણ કરીએ છીએ તો આત્માનું લક્ષ્ય કૃષ્ણ ધામ ઈ બ્રહ્મ ધામ હોવું જોઈએ, એમની અંદર આપણને અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. પરંતુ આટલી કથાને સાંભળી કરી અને તે છતાં સ્વર્ગની સાધના કરવી આ તો કોઈ મૂર્ખ જ કરી શકે. તે સમયે કાનજી ભટ્ટજી સ્વયં આ વાતને સ્વીકારી અને કહે છે કે દેવચંદ્રજી, તમે જે વાત સમજાવી, આજે વિવેચન કર્યું આટલા ઊંડાણમાં જઈને, હું આટલા વર્ષોથી કથા કરું છું પરંતુ આજ સુધી મેં આ વાતનું વિવેચન કર્યું
કર્યું નથી અને હું સ્વયં પણ વ્રત કરી રહ્યો હતો। હવે જ્યારે તમે આ વિવેચન કરીને બતાવ્યું અમારા બધાની આંખો તમે ઉઘાડી દીધી, કારણ કે આ રીતનું વિવેચન અમારા દ્વારા સંભવ નથી। या तो स्वर्ग नो लक्ष्य चुनो तो एकादशी करो, अरे या तो तमे कृष्ण कथा सांभळो छो तो एनो रसपान करो, अरे कृष्ण ना धाम मा पहोंचवानो साहस करो, ई मेहनत करो, एनी साधना करो। कारण के अहींया सुनसाजी आपणे पण जाणीए छे के ब्रह्मा जी केटला रूप लईने आव्या ई महाप्रसाद ने पामवा माटे। कोटि जतन ब्रह्मा करी थाके सो झूठन नहीं पाए। सृष्टि का रचयिता छी, सृजनहार छी एवा ब्रह्मा जी ने बद्धा विषयनी ऊपर से कृष्ण जी एक क्षमा आपी, पण आ प्रसाद ने लईने क्षमा करता नथी। आपे सौए भागवत नी अंदर नो आ प्रसंग सांभळ्यो छे के जारे ब्रह्मा जी आव्या कृष्ण जी ना दर्शन करवा माटे, नारद जी ए मोकली दीधा हता, तो जारे आवे छे दर्शन करवा अने जोयु के तो ग्वाल ग्वाल नी साथे बैठा छे, जूठन खाई रह्या छे, ત્યારે લાગે છે અરે નીચે પડેલું પણ ઉપાડીને ખાય છે, કોઈ ગ્વાલ બાલના મોઢામાં રાખેલું એ પણ ખાય છે, તો કઈ રીતના બ્રહ્મ છે। નજર એવી છે બ્રહ્માજીની કે તેઓ એ પ્રેમ ભાવને જોઈ નથી શકતા જે શ્રી કૃષ્ણ ગ્વાલ બાલોની સાથે પરસ્પરસ પ્રેમ કરી રહ્યા છે। ब्रह्माजी जोयु के आ तो जूठा न खाई रहा छे ग्वाल बालोनी पासे थी लईने, तो आ दृष्टि मां जे विकार हतो द्वेष आवी जाय छे, माटे श्री कृष्ण जी ने परीक्षा करवानी माटे ग्वाल बालोने हरण करीने लई गया हता, वाछरडा गाय इत्यादि एनो हरण करी लीधो हतो। અને ત્યાર પછી કૃષ્ણજી યોગમાયા શક્તિના દ્વારા જ્યારે બધાને પાછા પ્રગટ કરી દીધા ત્યારે બ્રહ્માજીને નતમસ્તક થવું પડ્યું અને અહીંયા આવી શ્રી કૃષ્ણજીને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે સ્વીકાર કરે છે। ભાગવત સાક્ષી છે આ વાતની, અને બધા જેટલા ગુનાહ કર્યા હતા ન સોચવાની વાત જે વિચારી હતી એ બધાની માટે ક્ષમા માંગે છે, શ્રી કૃષ્ણ એમને ક્ષમા પણ આપે છે, માત્ર એક વિષયની ઉપરમાં ક્ષમા આપતા નથી કે જે પ્રસાદના વિષય મને વિચાર્યો છે તે માટે કાગડો બન્યા મીન બન્યા, પરંતુ તે છતાં પણ એમને પ્રસાદની એક પાણી પણ મળતી નથી। તો શ્રી કૃષ્ણજીનો જે પ્રસાદ છે આટલો મહાત્મ્ય એની અંદર છે કે સૃષ્ટિ કરતા સ્વયંને આ પ્રસાદ પ્રાપ્ત થયો ન હતો। અને આ વાત શ્રીમદ ભાગવત મહાપુરાણ કહી રહ્યા છે, માટે સુંદર સાજી શ્રી કૃષ્ણજીને શ્રી રાજી મહારાજને જે પ્રસાદ આપણે અર્પણ કરીએ છે એને તમે સિર્ફ માત્ર પ્રસાદના દ્રષ્ટિએથી જોતા નહીં, આ આપણા ધની શ્રી રાજી મહારાજનું જૂઠન છે। આની અંદરમાં શ્રી રાજીની શક્તિ આપણા અંદર આવે છે, ત્યારે જ તમે અન્ય કોઈ બી વસ્તુ ખાઓ અને એ જ વસ્તુ જ્યારે તમે રાજી મહારાજને ભોગ લગાડો ને ત્યાર પછી એને તમે ગ્રહણ કરો કેટલો અંતર છે। શીરો એ જ હોય, પેડો એ જ હોય જે તમે બનાવતા હશો, પણ જ્યારે ધનીને ધરાવ્યું તો એમની શક્તિ આની અંદરમાં આવી જાય છે અને એ જ જુઠ્ઠાના પ્રસાદના રૂપમાં આપણે ગ્રહણ કરીએ છીએ। જે ત્રણ વસ્તુ આપણા માટે ખૂબ જ પાલનીય કહેવામાં આવી, પતિવ્રતા પણે સેવીએ ન થાય વેશ્યા જેમ, એ પતિવ્રતા પણની અંદરમાં ત્રણ મુખ્ય વસ્તુ છે કે આ ગળાની અંદરમાં જે આપણે તુલસીની કંઠી ધારણ કરેલી છે આ શ્રી રાજીની સાથે સંબંધ જોડાયો આપણા મંગલસૂત્ર બરાબર છે। એવી જ રીતના જ્યારે આપણે રાજી મહારાજને અર્પણ કરેલું જે ચંદન છે એ ચંદનને જ્યારે આપણે લગાવીએ છીએ આ કેવું છે, સુહાગિનની માટે જે રીતના સિંદૂર હોય છે માંગ પૂરે છે એ જ રીતના આપણે ચંદન લગાવીએ છીએ માત્ર ને માત્ર રાજીને અર્પણ કરેલું જ। અને એવી જ રીતના ત્રીજી સૌથી મુખ્ય વાત કહીએ તો આ પ્રસાદ કે જે પ્રસાદ શ્રી રાજીને તમે ધરાવ્યો એ જ પ્રસાદ આપણે રાજી મહારાજના જૂઠને લઈ
નદી પ્રસાદના રૂપમાં લઈએ છીએ, દિવસનો જે પ્રારંભ પણ તે રીતે કરીએ, મહાપ્રસાદ ઓર ચરણામૃત યેસુ સાથે મે પઈએ ગયું કે મહાપ્રસાદ લીધો તમે એકવાર તો એ મહાપ્રસાદ દ્વારા તમારા દિવસનો શુભારંભ થાય, એના પછી તમે જે પણ કઈ દિવસભરની અંદરમાં આરોગ્ય છોલ્યો છો આ બધું જ પ્રસાદ જ કહેવાશે. તો મહાપ્રસાદનો આ પ્રભાવ છે. અને ત્રણ મુખ્ય વસ્તુની અંદરમાં આજે તિલક, કંઠી અને પ્રસાદ. પ્રસાદ પણ શ્રી રાજી મહારાજને અર્પણ કરેલો ધરાવેલો જ આપણે ગ્રહણ કરીએ છીએ. તો સુંદર સાજી એ જ રીતના શ્રી દેવચંદ્રજી આગળ સમજ પાડી, અને જ્યારે આ રીતે સમજ પાડે છે તો બધાના મોડા બંધ થઈ ગયા, તાળા લાગી ગયા, હવે બોલે તો શું બોલે. એક વાર તો દેવચંદ્રજી આટલું સરસ મજાનું વિવેચન કરીને સમજાવ્યું, અને બીજી વાર કહીએ તો શ્રી દેવચંદ્રજીએ પોતાની જે નિષ્ઠા છે કથા શ્રવણ કરવાની માટે કે કેમ હું ભોજન ગ્રહણ નથી કરતો દ્વાદશી તિથિની ઉપરમાં એને પણ સમજાવ્યું, ત્યારે સૌ કોઈ સમજી ગયા કે દેવચંદ્રજી બરાબર શ્રોતા આ કથા મંડાણની અંદર અન્ય કોઈ પણ નથી. હવે બધાને માન તો થઈ ગયું, પરંતુ માનની સાથે અંદર કહીએ તો પૂંચવા લાગે છે. એમણે કયા કયા શબ્દ કહ્યા હતા? કાનજી ભટ્ટજીને કહ્યું કે આ ભાગવત તો અત્યંત વિશાળ વૃક્ષ છે, અને આ વૃક્ષની અંદરમાં એક ધડ છે, ધડની ઉપર એનો વિસ્તાર થાય છે અલગ અલગ શાખા અને પ્રશાખાઓના રૂપમાં. તે પ્રશાખાઓની ઉપર ફળ લાગે છે, અલગ અલગ પત્તા હોય છે, કઈ અસંખ્ય પત્તા એની ઉપરમાં લાગેલા છે. હે ભટ્ટજી, તમે અને તમારા અત્યંત પ્રિય શ્રોતા શ્રી દેવચંદ્રજી, તમે તો આ વૃક્ષની નસ નસને ઓળખો છો. ભાગવતની અંદરના જેટલા સ્કંદ, જેટલા અધ્યાય અને શ્લોક છે તે બધા તમને મુખાગ્ર છે, ત્યારે જ તમે આ રીતના કરી રહ્યા છો ને. એકાદશીમાં દ્વાદશી, દ્વાદશીમાં એકાદશી, આ બધી વાત દેવચંદ્રજીના વિવેચન કરતા પહેલા સંભળાવી હતી કાનજી ભટ્ટજીને. તો જે બોલવા વાળા હતા એટલા શર્મિંદા થાય છે, એવી રીતના એમનું મુખ કે શ્યામ મોહ થઈ જાય છે, મુખ કાળું થઈ જાય છે. અને હવે અહીંયાથી શ્રી દેવચંદ્રજીની જય જયકાર થઈ બધાની વચ્ચે, અને જેટલા પણ અન્ય વિરોધી હતા તે બધાની હાર થઈ જાય છે. બોલી શ્રી સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા કી જય. આ કથા મંડાણની અંદર એક ભાઈ ઉભા છે. આ ભાઈ દેવચંદ્રજીની વાતોને પણ સાંભળે છે, એવી જ રીતના બધા જે વિરોધી હતા એમની વાતને પણ સાંભળે છે. બેયનું વિવેચન કરી રહ્યા છે. કોણ? આ પણ એક મોટા શેઠ સાવકાર છે ગાંધીજી ભાઈ, અને ગાંધીજી ભાઈ બંને પક્ષને સાંભળી રહ્યા છે. શ્રી દેવચંદ્રજીનું આ અદ્ભુત વિવેચન જ્યારે એમને સાંભળ્યું તે સમયે એવા વિસ્મય ચકિત થઈ ગયા કે આવું વિવેચન તો સ્વયં કાનજી ભટ્ટજીની પાસે નથી, જે દેવચંદ્રજીની પાસે છે. તે સમયે ગાંધીજી ભાઈ ત્યાં દેવચંદ્રજીની સાથે મુલાકાત કરે છે, અને એમને કહે છે કે તમને જો આવા કોઈ રહસ્ય મળે તો તે અવશ્ય તમે મારી સાથે એનો ખુલાસો કરજો, કારણ કે તમારી પાસે જે વિચાર વિવેક કરવાની શક્તિ છે આ શક્તિ અન્ય કોઈની અંદરમાં નથી, મારી અંદર પણ નથી. અમે તો વર્ષો વર્ષથી આ કથા ચર્ચા સાંભળતા જ આવ્યા છે. તો આ પ્રમાણે જ્યારે ગાંધીજી ભાઈએ વાત કરી તે સમયમાં અહીંયા આગળ શ્રી દેવચંદ્રજી પણ આ વાતને સ્વીકાર કરે છે. એક ઠોર કથા મીને ભાઈ ગાંધીજી દેત શ્રવણ, જબ કથા સે ઉઠતે તિન આગે કહે વચન. આજ કથા મંડાણ છે જેમાં ગાંધીજી ભાઈ પણ કથા શ્રવણ કરી રહ્યા છે, દેવચંદ્રજી પણ કરી રહ્યા છે. તો હવે ગાંધીજી ભાઈએ દેવચંદ્રજીને કહ્યું કે તમારા દિલની અંદર કોઈ
કોઈ ભી રહસ્યની વાત ઉજાગર થાય તો તે તમે અવશ્ય મારી પાસે કહેજો. રાહ મિને ઠાણે રહે ચર્ચા કરે દોય. એ દિવસથી લઈને શ્રી દેવચંદ્રજીએ જોયું કે આ ભાઈની અંદર એક અલગ પ્રકારની જિજ્ઞાસા છે, સત્યને જાણવાની જિજ્ઞાસા. ઘણા લોકો હોય એ કથા તો શ્રવણ કરતા જ હોય, પરંતુ સત્યના પ્રતિ જિજ્ઞાસા ન હોય. જિજ્ઞાસા ત્યાં હોય છે સત્યના પ્રતિ જેની અંદરમાં અંકુર સાચા છે, એની અંદરમાં બીજ સાચું છે. અને દેવચંદ્રજીની અંદર, ગાંધીજીભાઈની અંદરમાં દેવચંદ્રજીએ જોયું કે એ બીજ અંકુર સાચું છે. તે માટે શ્રી દેવચંદ્રજી હવે એમની સાથે ચર્ચાની ચર્ચા કરવા લાગે છે. એકવાર એવું બને છે દેવચંદ્રજી ને ગાંધીભાઈ રસ્તાની વચ્ચોવચ્ચ ઊભા છે. ઉભા થઈ કરી અને ચર્ચા કરતા કરતા સમયની જાણ જ થતી નથી. સવારથી લઈને ઉભા છે અને સાંજ સુધી ઉભા જ રહે છે, એક જ પોઝની અંદર ઉભા છે, એમને દિન દુનિયાની કોઈ ખબર જ નથી. તે સમયમાં એક પનિહારની ત્યાંથી પસાર થઈ એના ઘરમાં કામ કરવા માટે જલ ભરવા માટે આવી, તો કુવાથી જલ ભર્યું અને ભરીને તે પાછી ગઈ. ઘરમાં કેટલું કામ હોય, આ બધું જ કામ કર્યું, 2-3 કલાક પછી પાછી આવી તો જોયું તો બંને એમ ના એમ ઉભા છે. હવે દિલમાં તો લાગ્યું, કહું તો ખરા, હજી બોલી નહીં, જતી રહી. કુવાથી પાણી ભરે છે, વળી પાછી ઘરે જાય છે. વળી આટલું કામ કરી અને પાછી જયારે આવે છે ત્યારે પણ એમ ના એમ ઉભા હતા. 2-3 ચક્કર લગાવ્યા, પરંતુ આ બંને એમના એમ ઉભા છે અને શું ચર્ચા કરે છે ખબર જ નથી. અને એ પનિહારની તો જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે, આશ્ચર્યમાં પડી જાય છે કે કેવી ચર્ચા કરી રહ્યા છે આ બંને. હવે એનાથી રેવાયું નહીં, બંનેને જોઈને એના પગ દુખવા લાગ્યા. તો આ પનિહારની કહે છે, એ ભાઈ તુમ બેઠ કે ક્યું ના બાતે કરો બનાય, કબ કે તુમ ઠાડે હો, હમ તીન દેર ફેર ફેર આય. બોલી શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યારે એમણે કહ્યું, ભાઈઓ બેસીને તો વાત કરો, મારા પગ દુખવા લાગ્યા, 3 વાર હું આવી સવારથી સાંજ પડી, તમારી ચર્ચા આવી પૂરી કેમ નથી થતી. ત્યારે તો હોશમાં આવ્યા, ત્યારે તો દુનિયાને યાદ આવી કે આપણે ક્યાં ઉભા છે અને આપણે કઈ વાતો કરી રહ્યા છે. આપણી સાથે પણ થાય છે ને સુંદર સાંજી, કે ઘણી વાર આપણે એવી રીતના વાતોમાં ઊંડા ઉતરી જઈએ છીએ કે આપણને સમયની સુધસાર રહેતી નથી. જેવી ગહેરાઈની વાત હોય તો એકથી બીજી, બીજીથી ત્રીજી કરતા કરતા ચર્ચા એવી રીતના થાય છે કે બિલકુલ ઊંડાણમાં આપણે ઉતરી જતા હોય. લૌકિક વાત હોઈ શકે કે પછી આધ્યાત્મિક પણ હોઈ શકે, પરંતુ સમયનો ખ્યાલ આવતો નથી. અને આ જ રીતના દેવચંદ્રજીને ગાંધીભાઈની વચ્ચે એકવાર નહીં દરરોજ ચર્ચાની ચર્ચા ચાલે છે. જ્યારે જ્યારે શ્રી દેવચંદ્રજીને આવું કોઈ અદ્ભુત વાત ભાગવતમાંથી મળે છે, ત્યારે તેઓ ગાંધીભાઈની સામે આ વાતને જરૂરથી જરૂર પ્રસ્તુત કરે છે અને એમને સમજ પાડે છે. સુંદર સાંજી, એવી જ રીતે આપણે પણ આમાંથી શીખ શું લેવા મળે કે જે ચર્ચા આપણે સાંભળી એમાંથી દરરોજ તમને કઈ ના કઈ નવી વાત જરૂર મળશે. અને જે કઈ નવી વાત આપણને મળે છે, અગર એ જ વાત તમે કોઈને કહેશો, સંભળાવી દેશો ને, તો અવશ્ય પૂરા જીવનભર માટે તમારા દિલ દિમાગની અંદર ફિટ થઈ જશે. ઘણીવાર આપણે કહીએ ને, કમ્પ્લેન કરીએ, મને યાદ નથી રહેતું. કોઈ કોઈ બહેનો આવીને કહે કે બદામ ખાઈએ છે પણ યાદ રહેતું. પણ આ યાદ રાખવાની સૌથી સારી ટ્રીક હોય તો આ, કે જે સાંભળ્યું છે એને પેલા બેસાડો મગજની અંદર. એવું ન થાય કે કાઈ કહેવાની બદલે બીજું કાઈ કહી દીધું. સારી રીતના એને મગજમાં પેલા ઉતારો પોતાના, અને એના પછી કોઈ યોગ્ય પાત્ર હોય એની સામે એની ચર્ચાની ચર્ચા કરશો તો તમે એ પોઈન્ટ પોતે ક્યારેય નહીં ભૂલો.
અને તમારા દિલની અંદર હંમેશા એ ચોક્કસ થઈ જશે, કાયમ થઈ જશે. આ રીતે સુંદર સાંજી આપણે પણ આ ધ્યાન આપી કરી અને ચર્ચાની ચર્ચાની ઉપર ધ્યાન દેવું જોઈએ. એમાં ખૂબ જ કહીએ તો લાભ થાય, આપણને ફાયદો થાય છે. તો પ્યારા સુંદર સાંજી આ રીતે કહીએ તો જામનગરની અંદરમાં શ્યામજીના મંદિરમાં આ બધા જ પ્રસંગ બની રહ્યા છે. હવે ધીમે ધીમે કરી કરીને હવે સમય આવી રહ્યો છે શ્રી દેવચંદ્રજીની અંતિમ પરીક્ષાનો. અને આજ સુધી કહીએ કેટલા વર્ષો થઈ ચૂક્યા છે, 14 વર્ષ સુધી એમણે નિષ્ઠા બંધ ભાગવત કથા શ્રવણ કરી. તો દેવચંદ્રજીની ઉંમર હવે કેટલી થઈ, 26મા વર્ષે આવ્યા હતા, 14 વર્ષ શ્રવણ કર્યું, તો અહીંયા 40 વર્ષના થવા લાગે છે. અને આ ઉંમરની અંદરમાં જ કહીએ સુંદર સાંજી તો 40 વર્ષની ઉંમર છે ને ખૂબ જ મહત્વપૂર્ણ છે, કે એની અંદર આપણને કોઈ ના કોઈ જે આપણે સાધના કરી હોય તે ફલીભૂત થાય, એનો પરમાત્માને સાક્ષાત્કાર થાય છે. જેમ આપણે કહીએ કે જ્યારે સદગુરુ સ્વરૂપને સાક્ષાત્કાર થશે એમની ઉંમર પણ 40 વર્ષની છે, એવી જ રીતના 90,000 હરખ જ્યારે સાંભળ્યા તો એમની ઉંમર પણ કેટલી છે, 40 છે. અને શ્રી મહેરાજના જીવનની અંદર જોશો તો શું થયું હતું 40મા વર્ષે, શું થયું? શ્રીમદ વાણી અવતરણ હફસાની મઝલમાં. શ્રીમુખ વાણી નો અવતરણ 40મા વર્ષે થાય છે. આ રીતે આ ઉંમર હોય કોઈ બી સાધક પુરુષની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રી દેવચંદ્રજીની 40 વર્ષથી જે સાધના તેઓ કરી રહ્યા છે, તો કહો કે 5 વર્ષથી પ્રારંભ કરી હોય તો 35 વર્ષની નિરંતર જે મહેનત હતી, આ મહેનતને ફલીભૂત કરવાનો સમય આવી ચૂક્યો છે. આ સમય કોણે નિર્ધારિત કર્યો? માટે જ કહે છે ને કે જે કળી હોય એ કળી જ્યારે ફૂલમાં રૂપાંતરિત થઈ જાય છે તો પછી ભવરાને બોલાવવાની જરૂર પડતી નથી, એ આપોઆપ જ આવે છે. અગર જો એને લાખ વાર બોલાવે પરંતુ રૂપાંતરિત જ ના થઈ હોય તો ક્યારે પણ ભવરો આવશે જ નહીં. માટે પોતાની અંદર એ પરિવર્તન જ્યારે થાય છે ને સાધકની અંદર, તો પરબ્રહ્મની દ્રષ્ટિ તો હર ક્ષણ એના ઉપર છે. કયા શ્રમમાં જઈ અને એની ઉપર પૂર્ણ રૂપથી દયા કરવી એ પરબ્રહ્મ સારી રીતે જાણે છે, એમને કોઈ કહેવાની કોઈ જગ્યા નથી. માટે શ્રી દેવચંદ્રજીએ જે સાધના કરી છે, હવે એમની અંદરની પ્યુરિટી જે કહીએ, ચિત્ત શુદ્ધિ જે કહીએ, આ એટલી હદ સુધી વધી ચૂકી છે કે હવે શ્રી રાજી મહારાજની પૂર્ણ કૃપા એમના ઉપરમાં થવાની છે. કૃપા તો છે જ, પૂર્ણ કૃપા કહેવાનો મતલબ છે કે શ્યામાજીને પૂર્ણાત પૂર્ણ બનાવવાના છે. શ્યામાજીને સંપૂર્ણ જ્ઞાન, એમની ઓળખાણ અને તાર્ત મહામંત્ર દેવાનો સમય નજીક આવી રહ્યો છે સુંદર સાંજી. તો હવે જે અંતિમ એમની પરીક્ષા થાય કે નહીં, તમે આજે ગ્રેજ્યુએશન માટે પણ જાઓ, કોઈ ડિપ્લોમા ડિગ્રી હાંસિલ કરવા માટે પણ જાઓ, તો અંતિમ પરીક્ષા કેવી હોય? બહુ જ ભારે કસોટી હોય. જે પ્રોફેશનલ એક્ઝામ્સ હોય છે એની અંદર તો અગર 100 વિદ્યાર્થી બેઠા હોય તો માન માન એક કે બે ને પાસ કરતા હોય, કારણ કે બધા એના લાયક ન હોય. શું બધા ભણતા નહીં હોય? ભણે બધા જ, પણ પાસ એને કરવામાં આવે જે કસોટીમાંથી પસાર થઈને બતાવે એવું એકાદ જ હોય કે જેને પાસ કરતા હોય. આ રીતના કહીએ અહીંયા તો શ્રી દેવચંદ્રજીની જે અંતિમ કસોટીનો સમય હવે સામે આવે છે સુંદર સાંજી. એ પ્રસંગમાં જવાથી પહેલા આપણે એક ભજન બોલીએ અને ત્યાર પછી મઝલને આગળ વધારીએ. બોલીએ શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ, સદગુરુ મહારાજ કી જય. આવો મિલકે યાદ કર લે અપને પિયાજી કો,
स्वीकार करिए कि हम अपना निज घर भूल गए हैं, तो आ निज घर ने भूलिया, स्वयं ने भूलिया, धाम धणी ने भूलिया। जरे ये बात आपने स्वीकार करिए त्यारे ज बत्ता भेगा मणि अने पिया ने याद करवानो जे आनंद आपने लिए छे तो ज ये अनुभव थई सकते। भूलन ने जा सुधी स्वीकार नहीं करो कि हूँ भूली, तो याद ने कई रीते स्वीकारशो? पहला तो भूलन ने स्वीकार करो तो तमने याद करवानी लज्जत मळे। सुंदर साजी हवे अहींयाथी मजलने आपणे आगळ वधारीए।
इत कछु ज्वर आवन लग्यो लगन द्वे पुनी तीना चार पांच दस बारह लो भई देह कछु क्षीण। श्री देवचंद्र जी जारे कथा श्रवण करवा माटे जाय छे ते समय मा देवचंद्र जी नी सामे हवे अहिया एक आवेश लीला थवा लागी। आवेश लीला एटले दिलनी गहराई मा व्रजरास लीला एवी रीतना उतरी चुकी छे के हवे कांजी भट्टजी ना मुखारविंद थी ज्यानो प्रसंग सांभळे व्रजलीला होय रासलीला होय ज्यानो पण प्रसंग सांभळे एज प्रसंग श्री देवचंद्रजी नी सामे थवा लागे छे। अने एमना नेत्र माथी अश्रु नी धारा वहेवा लागे छे। घणा लोको एम पण रुदन करता होय परंतु श्री देवचंद्रजी ना दिल नी अंदर मा जे आ व्रज ने रास नी लीला नी चुभन थाय छे एना ज माध्यम थी श्री देवचंद्रजी ना आंखो थी अश्रु नी धारा वहेवा लागे छे। तेओ रुदन करे छे आ आवेश लीला श्री देवचंद्रजी नी सामे थवा लागी। અને બીજી ઓર કહીએ તો માયાએ હવે નિશ્ચય કરી લીધો કે હું આમની પરીક્ષા કરું અને આમની સાધનાને બેકાર કરું। બહુ ધ્યાન રાખવું પડે છે માયાની અંદર। માયાને કોઈ જીતી શકતા નથી। માયા શું કરે છે કીધું ને માયાની ચાલ કેવી છે ચપળ ચાલ છે। આ ચંચલ અને ચપળ માયા એવી રીતે પગ દબાવીને આવશે બિલાડી કેમ આવે તો ખબર જ ન પડે કોઈ આહટ જ ન સંભળાય તમને। એવી રીતના જ એ માયા આવે છે અને સાધકનો પગ પકડી અને ખેંચવાનો પ્રયાસ કરે છે। વિચાર તો કરો કે આ માયાની અંદર જીવ કરોડો જન્મથી ફસાયેલો છે। હવે જ્યારે આ જીવ પરબ્રહ્મની દિશામાં આગળ વધે તો માયાને લાગે કે આ જીવ તો મારા ચંગુલમાંથી બચી જશે અને આ તો બ્રહ્મના ચરણોમાં પહોંચી જશે। માયાને પોતાની શક્તિ છોડવી ગમશે નહીં તે માટે માયા આવીને તૂટી પડે છે અને આ માયા તરફ તરફથી પરીક્ષા કરવા લાગે છે એ સાધકની। તો જ્યારે આ માયાએ જોયું કે આ જે સાધક આગળ પોતાના લક્ષ્યની તરફ વધી રહ્યા છે તો માયાએ આવી અને પરીક્ષા લીધી। જ્વર એટલે કે તાવના રૂપમાં જ્યારે તાવ આવવા લાગે છે શ્રી દેવચંદ્રજીને બધું જ ધીમે ધીમે છૂટતું છૂટતું જાય છે। એટલી કમજોરીની સ્થિતિ બની જાય છે કે કોઈ પણ વસ્તુમાં મન લાગતું નથી। લંઘન એટલે કે અપવાસ થવા લાગ્યા। લંઘન દ્વે પુની તીન કોઈ વાર બે દિવસ ત્રણ દિવસ વધતા વધતા ગયું તો ચાર પાંચ દસ બારા એટલે બાવીસ દિવસ સુધી નિરંતર અપવાસ થઈ જાય છે। અનાજ ગ્રહણ કરી શકતા નથી કારણ કે જ્યારે તાવ આવે તો ગમે એટલા છપ્પન ભોગ બનાવીને આપો ને તો બી જહેર સમાન જ લાગશે। શરીરની અંદર પિત્ત એટલું વધી જાય છે કે શરીર કોઈ ખોરાકને લેવો તો દૂર છે જોવાનો પણ મંજૂર કરતું નથી એવી રીતની સ્થિતિ શ્રી દેવચંદ્રજીની થઈ ગઈ અને એના માટે એટલી કમજોરી આવી જાય છે શરીરમાં કે કોઈ પણ વસ્તુમાં મન પણ લાગતું નથી મહેનત પણ કરી શકતા નથી। બધું જ હોવા છતાં પણ શ્રી દેવચંદ્રજીના દ્વારા કથા શ્રવણ હજી છૂટ્યું નથી। લાકડીના સહારે પણ જાય છે કથા મંડાણમાં અને કથાને અવશ્ય શ્રવણ કરે છે। આ રીતના એમને એક અનુભવ પ્રાપ્ત થઈ રહ્યો છે। હવે એ સમયની અંદરમાં વૈદ્ય પણ સરળતાથી મળતા નહોતા। આજે તો ગલી ગલીમાં ડોક્ટરને વૈદ્ય બેઠા છે પરંતુ તે સમયની અંદરમાં આ જ બધી વસ્તુઓ વૈદ્યને પકડીને લાવવી પણ એક મગજમારીનું કામ હતું। કાન શ્રવણ અંતર નહીં કથા શ્રવણ અંતર નહીં પર્યો કષ્ટ કે માહે નાડી દેખન એક દિન વૈદ્ય બુલાયો તાહી। કથા શ્રવણમાં હજી સુધી ડિસ્ટર્બ થયો નથી અંતર પડ્યો નથી પરંતુ મતમેતાએ જોયું આ તો મારા એકમાત્ર પુત્ર છે અને આ તો એટલા કમજોર થઈ ચૂક્યા છે તો એ સમયના નાડી વૈદ્યને ગોપીને લઈને આવ્યા મતુ મહેતા અને આવી
करी अने एमणे श्री देवचंद्रजी नी नाड़ी ने जोई खूब ज धीमे 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 चाली रही छे, खूब ज कमजोरी हती एमना अंदर मां। तो या वैद्य मतु मेहता ने पूरबाई ने कहे छे कि हूँ दवा तो आपवा जई रह्यो छु, परंतु एक वात नो अवश्य तमे ध्यान राखजो कि आ दवा लईने एमणे एक ज काम करवानुं छे कि चोरसो ओढ़वानो अने सूई जवानो। अगर जो तेओ बाहर जसे, पवन लागे, कानना माध्यमथी अंदर पवन जसे, तो आ जीवी नहीं सके, सन्नी पात थई जसे। उल्टी ने जुलाब एक साथे चालू थवाथी एमनी मृत्यु थई जसे। अने जो यदि तमे मारी दवा लई अने विरोधी चाल चालसो तो पछी नाम कोनो खराब थाय, मारू खराब थाय। वैद्यजी आव्या, न जाने केवी दवा आपी तो देवचंद्रजी तो गया। माटे मतु मेहता कहे छे, वैद्यजी तमे चिंता न करो, મારા એક માત્ર પુત્ર છે, હું જાઉં એનાથી પહેલાને જવા નહીં દઉં, અને તે માટે હું દેવચંદ્રજીને હવે અહીંયા સુવાડી રાખીશ, એમને બહાર જવા નહીં દઉં। હજી તો મધુ મહેતાનું વાક્ય પૂરું થાય ના થાય કે માતાશ્રી બોલી ઉઠ્યા, વૈદ્યજી આનો હમણાં સમય થશે કથા શ્રવણ કરવા જવાનો, તો આ કઈ બેસવાના નથી, આ તત્કાલ નીકળી જશે। જેવું સાંભળ્યું તો વૈદ્યજીએ જે દવાની પડીકી આપી હતી પાછી લઈ લીધી, છીની લીધી। આ શું વાત કરો છો, હું આટલી ગંભીર વાત તમને સમજાવું છું કે સન્નિપાત થઈને મૃત્યુ થઈ શકે છે, અને તમે કહો છો કથા શ્રવણ કરવા માટે જશે? આ કઈ કથા સાંભળવાનો સમય સંજોગ છે? શરીરની આ દશા થઈ રહી છે? મધુ મહેતા શ્રી દેવચંદ્રજીને કહે છે કે દેવચંદ્રજી, દેહ રાખે તે ધર્મ હે, પેલા તમે દેહ ની રક્ષા કરો તો ધર્મ તો ત્યાર પછી ગમે ત્યારે તમે કરી જ શકો છો, તમને કોઈ રોક ટોક કરવા વાળા નથી। દેવચંદ્રજી એમના જવાબમાં કહે છે કે હે પિતાજી, ધર્મ રાખે તે દેહ હે, જે ધર્મ ના માર્ગ ઉપર ચાલે છે, સંયમ થી ચાલે, વિશ્વાસ થી ચાલે છે, એની માટે પરબ્રહ્મ એમના દેહ ની રક્ષા કરે છે। તો હું યદિ મારા ધર્મ ની રક્ષા કરું, મારા નિયમ નો ભંગ ન કરું, તો મારું દેહ એની મેળે બચી જશે। પણ અગર દેહ ની રક્ષા કરવા માટે ધર્મ ને પરિત્યાગ કરીશ તો મારું દેહ બચી નહીં શકે। બે પક્ષ ને વેદજી સાંભળે છે, કોણ સાચું? સાચા તો બે લાગે છે, દેહ રાખે તે ધર્મ હે કે ધર્મ રાખે તે દેહ હે, એ તો વિચારમાં પડી ગયા। શ્રી લાલાજી મહારાજ અહીંયા કહે છે, ઇનકે મત માયા મિને અધીન રહે કર્મ। મધુ મહેતાજીએ જે વિવેચન સંભળાવ્યું એ શા માટે? કારણ કે એમની મત, એમની અકલ બુદ્ધિ એ તો માયાના અધીન છે, એ જે કઈ કોલ ફેલ હાલ જે કઈ કર્મ કરે છે તે માયાના અધીન થઈને કરે છે। એટલા જ માટે એમની અંદર આ વિવેચન છે કે આપણે દેહની સંભાળ કરીએ તો ધર્મ ગમે ત્યારે કરી શકાય, પરંતુ દેવચંદ્રજી જાણે છે કે દેહ જે છે એ ઉપરનો એક કવચ માત્ર છે, જ્યારે આત્મા ધર્મની રક્ષા હું કરીશ તો મારા દેહને પરબ્રહ્મ કાંઈ થવા દેશે નહીં। તો અતૂટ વિશ્વાસ છે દેવચંદ્રજીની અંદરમાં। મધુ મહેતાએ કહ્યું, હું જોઉં છું દેવચંદ્રજી કઈ રીતે બહાર જાય છે, તો દવા આપી અને ત્યાર પછી ઓઢાડીને એમને સુવાડી દીધા, અને મધુ મહેતાએ બહારથી દરવાજાને કડી લગાવી, અંદરથી માતોશ્રી ઉભા છે એમણે કડી લગાવી દીધી। આ પ્રમાણે બંને જણા એક એક જગ્યા પર ઉભા રહી જાય છે। સમય થયો કથા શ્રવણ કરવાનો, શ્રી દેવચંદ્રજી હવે ઉભા થઈ જાય છે, કારણ કે દિલ તો ક્યાં પહોંચ્યું છે, કથા મંડાણમાં, કોઈ એમને રોકી શકવાના નથી। કાન બાંધ લકુટી લઈ ચલે તહા ચિત લાઈ, માત શીખ બાહિર પિતા દિયે કિવાડ બનાઈ।
देवचंद्र जी तो उठीने बैठा थई गया, कान बांधी लीधा, हाथों में लकुटी એટલે લાકડી લઈ લીધી અને હવે ધીમે ધીમે ચાલવાનો પ્રયાસ કરવા લાગ્યા। કમજોરી તો ખૂબ જ હતી પરંતુ તે છતાં હિંમત હારતા નથી શ્રી દેવચંદ્ર જી। અંદરથી માએ કડી લગાવી છે ને તો ખોલી દીધી, પણ બહારની કડી કઈ રીતે ખુલે? હવે દેવચંદ્ર જી પુકાર કરવા લાગ્યા કે દરવાજો ખોલો, મારે બહાર નીકળવું છે, કથા શ્રવણ કરવા માટે જાવું છે, મારો સમય થઈ ચૂક્યો છે, મને જવા દો। પરંતુ ધરાર પિતાશ્રીએ દરવાજો ન જ ખોલી આપ્યો। એમને હતું કે દેવચંદ્રજીને આજે કોઈ કાળે જવા દેવા નથી। તે સમયમાં હવે શ્રી દેવચંદ્રજી પુકાર કરતા જ રહી ગયા અને મતુમેતા એમની એક ન સાંભળી। માતા અંદરથી રોકે છે, પિતા બહારથી રોકી રહ્યા છે। શ્રી દેવચંદ્રજી તે સમયે દિલથી પુકાર કરીને કહ્યું, રે મૂર્ખો, મેં મરને કા નહીં, તુમ મેરા દેખોગે આકાર, ઉત મેરી આત્મ જાયેગી ઓર નહીં વિચાર, બોલી શ્રી સદગુરુ મહારાજ કી। માતા પિતાને કહે છે, શું કહ્યું? રે મૂર્ખો, શ્રી દેવચંદ્રજીના આત્મમાંથી અવાજ આવી રહ્યો છે, આત્મા ધર્મમાં તેઓ ચાલી રહ્યા છે, શારીરિક ધર્મ પ્રમાણે આ વાત કોઈ ન કરી શકે, કરે તો ગલત થઈ જાય, પરંતુ આત્મા ધર્મમાં જ્યારે ચાલતા હોય અને આત્મા ધર્મનો રક્ષા કરવા માટે શ્રી દેવચંદ્રજીએ કહ્યું, હે મૂર્ખો, તમે સમજી નથી શકતા કે મારે ત્યાં જવું કેટલું જરૂરી છે। વર્ષો વર્ષની મારી સાધના, 14 વર્ષ તો ભાગવત શ્રવણની સાધના, એનાથી પહેલા નિરંતર જોત 35 વર્ષની સાધના પાણીમાં મળી જાત અગર દેવચંદ્રજી આજે કથા શ્રવણ કરવા ન જાય, અગર એમનો નિયમ ભંગ થઈ જાય, માટે ચિલ્લાવે છે, પુકાર કરે છે, મેરા દેખોગે આકાર, હે પિતાશ્રી, તમારે યદિ મારો મૃતદેહ જોવું હોય તો દરવાજો ખોલતા જ નહીં, મારી જે આત્મા છે એને એક જ રટ લાગી છે, એક જ લગન લાગી છે કે મારે કથા શ્રવણ કરવા માટે જવું છે, અગર તમે મને જવા દેશો નહીં તેમ છતાં મારી આત્મા શરીરને પરિત્યાગ કરી દેશે પણ કથા શ્રવણને પરિત્યાગ નહીં કરી શકે। તમને શરીર જ જોઈએ છે ને, તો આ શરીર અહીંયા પડેલું મળશે અને મારી આત્મા ત્યાં કથા શ્રવણ કરવા માટે જતી રહેશે, મારી પૂરી લગન ત્યાં કથા શ્રવણમાં છે। આ રીતે શ્રી દેવચંદ્રજી કહે છે, એ ક્યોય માને નહીં, તબ ગિરે પિછલે પાએ, ખમ્મા ખમ્મા માતા કહે, ગિરો ભોમ ભમરી ખાય, બોલી શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી। શ્રી લાલદાસજી મહારાજ કહે છે, કેટલું પણ સમજાવવા છતાં એ ક્યોય માને નહીં, માતા પિતા સાંભળતા જ નથી, દરવાજો ખોલતા નથી, દેવચંદ્રજીની વાતને સ્વીકાર કરતા નથી અને કહે છે, પવન લાગી જાય તો, સન્નિપાત થઈ જાય તો, મૃત્યુ થઈ જાય તો, એમ કરીને દરવાજો ખોલ્યો નહીં। શ્રી દેવચંદ્રજી પુકાર કરી કરીને થાકી ગયા, હવે આત્મા ત્યાં જવા લાગી અને ગીરે પીછલે પાય, જે રીતના પગ વળી જાય અને પાછળની બાજુ આપણે પડી જઈએ, શ્રી દેવચંદ્રજીને એકદમ ચક્કર આવે છે અને તેઓ પણ જમીનની ઉપર પડી ગયા, ભમરી ખાય, ચક્કર આવીને પડી જાય છે। હવે આ રીતના શ્રી દેવચંદ્રજીની જે દશા હતી, આત્મા જે કિકીનો હિસ્સો છે ઉપર ચડી જાય છે, શરીર પૂરું પીળું પડી ચૂક્યું છે, બિલકુલ કમજોર અને નાડી તો મંદ મંદ થઈને બંધ જ પડવા લાગી ગઈ, આ રીતની સ્થિતિ છે, માએ જોયું તો અંદર હતા। તવ કોર ગાયને શોર કર્યો, કઠિન કહે ખુલાય દ્વાર, હવે આ સમયે જે કુંવરબાઈ અંદર બધું જોઈ રહ્યા છે, એમણે ખૂબ જ શોર મચાવ્યો અને કહે છે કે અરે કફન લઈને આવો, કફન લઈને આવો, કઠિન શબ્દનો પ્રયોગ કરવો પડ્યો, ત્યારે પિતાશ્રીએ બાયણું ખોલ્યું।
આવા શબ્દ ન બોલે તો પિતાશ્રી બાણો ખોલે મહતા જ નહીં અને દેવચંદ્રજીની આ સ્થિતિ માં અંદરથી જોઈ રહી છે એમનું દિલ રહી ન શક્યું ત્યારે પિતાજી તરત જ બાણો ખોલીને અંદર પ્રવેશ થયા તો દેવચંદ્રજીની આ સ્થિતિ જોઈ હવે શું કરવું માતા તો રડવા જ લાગ્યા કે દેવચંદ્રજીનું શરીર હવે મળી ગયું આત્મા તો નીકળી ચૂકી છે પ્રાણ તો જઈ ચૂક્યા છે રડતા હોય છે માતાજી અને જે પિતા છે એમની અંદર હજી થોડી સુદબુદ છે કેમ કરીને દેવચંદ્રજીને ઊભા કરું તો ખૂબ જ વિચાર કરવા પછી ઘણા પ્રકારથી સુદમાં લાવવાની કોશિશ કરે છે પરંતુ જ્યારે એમને સુદમાં લાવી ન શક્યા ત્યારે એક વાત આવી મગજમાં કે દેવચંદ્રજીને ક્યાં જવું છે કથા મંડાણમાં તે માટે મતુમેતા એમના કાનમાં મંત્રની જેમ સ્વર ફૂકે છે ભટ્ટ કો બોલાવા આયે દેવચંદ્રજી ભટ્ટ કો બોલાવા આયે જેમ મંત્ર ફૂકતા હોય એવી રીતના કાનમાં ફૂકી દીધું ઉઠો દેવચંદ્રજી ભટ્ટજીનો બોલાવો આવ્યો છે તમને બોલાવી રહ્યા છે કથા શ્રવણ કરવા માટે જ્યારે આ રીતના ઘણી વખત પુકાર કરે છે કે ત્યાર પછી શ્રી દેવચંદ્રજીએ ઘણા સમય પછી આંખો ખોલી ધીમે ધીમે કરીને ઉઠવાનો પ્રયાસ કરવા લાગ્યા કારણ કે જે વસ્તુની આકાંક્ષા દિલની અંદર હતી એ કથા શ્રવણ કરવા માટે હવે પિતાજીએ જ છૂટ આપી શ્રી દેવચંદ્રજી ધીમે ધીમે ઊભા થવાનો પ્રયાસ કરે છે મધુ મહેતા એક બાજુ કુંવરબાઈ બીજી બાજુ હાથ આપીને ઉભા કરે છે બંને જણાએ મળી અને હવે ઉભા કરી લીધા થોડું મગ પાણી આદિ આપ્યું અને હવે એમને પિતાશ્રી પૂછે છે કે હે દેવચંદ્રજી હું તમને લઈને જાઉં હું તમને પહોંચાડી દઉં દેવચંદ્રજી કશું બોલતા નથી એક બાજુ લાકડીનો સારો લીધો બીજી બાજુ પિતાજી છે અને ઊભા થવાની કોશિશ કરી ચાલવાનો પ્રયાસ કરવા લાગ્યા પરંતુ મનમાં વિચાર આવે છે આટલા સમય સુધી મેં પુકાર કરી ત્યારે તો મને જવા ન દીધો કે પવન લાગશે સંપાત થઈ જશે હવે પવન ક્યાં જઈ ગયો છે પવન શું પવનલોકમાં આરામ કરવા ગયો હવે કેમ મને ઊભા કર્યા તો શ્રી દેવચંદ્રજી કાંઈ પણ બોલ્યા વિના કેમ કે કથાનો સમય આગળ જઈ ચૂક્યો છે હવે શ્રી દેવચંદ્રજી ત્યાં પહોંચવા લાગ્યા અને પહોંચાડી દીધા મતુ મહેતાએ માટે કહે છે ને કે માયા જ્યારે પરીક્ષા કરે છે તો કઈ કસોટી કઈ વિઘ્ન આવે છે શ્રી દેવચંદ્રજીના જીવનની અંદરમાં પણ આ અંતિમ કસોટી છે અને આ અંતિમ કસોટીમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ એમની નિષ્ઠાની પરીક્ષા કરી પરીક્ષા ક્યાંની કોની છે આપણા નિષ્ઠાની છે આપણા શ્રદ્ધાની વિશ્વાસની છે કે કેટલા સમય સુધી આપણે શ્રદ્ધા વિશ્વાસને છોડતા નથી ક્યાર સુધી આપણે આપણા નિયમનું પાલન કરીએ છીએ ઘણી વાર તો આપણી એવી સ્થિતિ થઈ જાય કે કામ આવી ગયું તો આપણે આપણા વર્ષોનો નિયમ હોય તે પણ ભંગ કરી દઈએ છીએ પરંતુ આ નિયમ જે છે ને એ એવી વસ્તુ છે કે જે તમને ગમે એ પરિસ્થિતિની અંદર તમને સજાગ રાખશે તમને હિંમત આપશે કે તમે બેઠા રહો તમે કમર બાંધો અને આ કાર્ય કરો જો નિયમ નહીં રાખો તો તમે એક બે દિવસ કરશો અને ત્રીજા દિવસે છૂટી જશે માટે કોઈ પણ આ આધ્યાત્મિક કાર્ય સાધનાનું કાર્ય કરવું હોય તો નિયમ અવશ્ય છે એટલા જ માટે શ્રી દેવચંદ્રજીનો આ નિયમ અને નિયમ ભંગ ન થાય એના માટે દેવચંદ્રજીની આટલી પરીક્ષા થઈ તે માટે કીધું કે આ શું છે અંતિમ પરીક્ષા રાજી મહારાજે કરાવી માયાએ વિઘ્ન નાખ્યું છતાં દેવચંદ્રજીએ પોતાની નિષ્ઠા ન છોડી તેઓ ઊભા થઈને ચાલવા લાગ્યા મતુ મહેતા એમને પહોંચાડી દીધા અંદરથી કહીએ તો માયા કયા જ્વરમાં આવી બહારથી કહીએ તો માતા પિતાના રૂપમાં અટકાવ બનાવી દે છે દેવચંદ્રજીની ઉપરમાં પણ માયાનો કાંઈ ચાલ્યું નહીં અને શ્રી દેવચંદ્રજીની જીત થઈ હવે મતુ મહેતા કાનજી ભટ્ટની પાસે એમને સ્વયં જ લઈને ગયા જ્યારે સ્વયં લઈને જાય છે મહતા બોલે તબ વચન મતુ મહેતા કાન
कांजी भट्ट जी ने कहे छे, दयो श्री कृष्ण सूत एक, मने श्री कृष्ण जीए घणा वर्षो पहला एक बक्षीस आपी पुत्र ना रूप मा श्री देवचंद्र जी ने आप्या। सो सोपन श्री कृष्ण को मन धरी आयो नेक, बोले श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की। मने श्री कृष्ण जी पुत्र रत्न बक्षीस मा आप्या हता, अने एज पुत्र रत्न ने हो श्री कृष्ण जी ना चरणों मा अर्पण करवा माटे आव्यो छु। लो मारा पुत्र श्री कृष्ण चरण मा हूँ अर्पण करी दऊ छु। श्री देवचंद्र जी ने कृष्ण अर्पण करी दीधा। आ प्रमाणे जी कांजी भट्ट जी हता, आपणे जोयुं के देवचंद्र जी नी अवस्था आवी नाजुक छे ने एमां पण तेओ कथा सांभळवा माटे आव्या। तो कांजी भट्ट जी देवचंद्र जी ने कहे छे, हे देवचंद्र जी, तमे अहींया आव्या एना बदले मने तमे घरे ज बोलावी लीधा होत तो બે ચાર દિવસની વાત છે, તમે બીમાર છો, હું સ્વયં આવી જાત અને તમને ઘરે આવીને ચર્ચા સંભળાવી દે। પરંતુ શ્રી દેવચંદ્રજી કહે છે, ગરજ હતી મોકો બડી અપને આત્મ જ્ઞાન, નફા લયો મે આય કે તુમ આયે ફલ હાન, બોલે શ્રી સદગુરુ મહારાજ કી જય। હે ભટ્ટજી, મારી ગરજ હતી કથા શ્રવણ કરવાની, તમારી ગરજ ન હતી કે તમે આવીને મને કથા સંભળાવો। જ્યારે આપણને પ્યાસ લાગે તો આપણે પાણીને ગોતવા જઈએ, આપણે કુવાને ગોતતા જઈએ છે, કુવા આપણી પાસે આવતો નથી। તો દેવચંદ્રજી કહે છે, આટલા વર્ષોની જે મારી સાધના છે, તપશ્ચર્યા છે, તે બિલકુલ ફેલ થઈ જાત અગર તમે મારા ઘરે આવીને મને કથા સંભળાવો તો। મારા આત્મ જ્ઞાનની આ પરીક્ષા હતી અને ઉપરવાળાએ મારી જીત કરાવી કે હું અહીંયા આવી અને કથા શ્રવણ હવે કરીશ। તો જે રીતે અહીંયા વાર્તાલાપ થાય છે, શ્રી દેવચંદ્રજી પોતાના આસનમાં બિરાજમાન થયા અને હવે એ માયારૂપી જ્વર એની મેળે 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 જ ઘટવા લાગ્યો અને ધીમે ધીમે કરી માયા ગઈ પોતાને ઘેર, હવે આત્મ તું જાગ્યાની ઘેર। હવે સુંદર સાજી, જ્વર રૂપી જે માયા છે એ તો પોતાના ઘેર ચાલી ગઈ અને જોયું કે દેવચંદ્રજીના દિલમાં મારી માટે કોઈ જગ્યા નથી, તો હું અહીંયા શું કરું? આપની અંદર પરબ્રહ્મના માટે નિષ્ઠા છે, તો આ નિષ્ઠાની સામે માયા પણ ફેલ થઈ ગઈ, માયા જતી રહી અને પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ શ્રી રાજી મહારાજની અસીમ કૃપા દ્વારા શ્રી દેવચંદ્રજીનું તન પાછું પેલાની જેમ જ થવા લાગે છે। આ રીતના જેમ જેમ કથા શ્રવણ દિન પ્રતિદિન કરતા જાય છે, એમ લાલાશ્રી મહારાજ અહીંયા કહે છે કે એમના દિલના ભાવ પરિવર્તન થવા લાગે છે। હૃદય સિંધુ કી મગ્નતા છલ કી બાહિર આપ, સો નહીં કાહું ને લખી નિરખો પ્રેમ મિલાપ। હે સુંદર સાજી, જેમ જેમ બ્રજરાજ સંબંધી લીલાને શ્રવણ કરતા ગયા તેમ તેમ જ દિલની અંદરની જે મગ્નતા હતી, પ્રેમનો ભાવ જે હતો દેવચંદ્રજીની અંદરમાં, એ વધી વધીને એવી રીતે વધે છે કે આંખોમાંથી અશ્રુ વહેવા લાગે છે, આવેશ લીલા થવા લાગે છે, દિલ મગ્ન થઈને લીલામાં એક રસ થઈ જાય છે। આનાથી મોટી સ્થિતિ કઈ રીતે અનુભવ કરી શકાય જે દેવચંદ્રજી અહીંયા આગળ અનુભવ કરી રહ્યા છે। માટે વિતકાર કહી રહ્યા છે કે હવે જે સમય આવી પહોંચ્યો કે પ્રેમના લીધે શ્રી દેવચંદ્રજીનું હૃદય શ્રી કૃષ્ણજીની સાથે એક થઈ ચૂક્યું છે, અરસ પરસ થઈ ચૂક્યું છે। આ એક હૃદયની અંદર પ્રેમ જ પ્રેમ છે, માયાનો અંશ પણ નથી। તો આવા પ્રેમમય હૃદયની જે આવહાન છે, જે ભક્તિ છે, આ ભક્તિથી દેવચંદ્રજી જ્યારે પરબ્રહ્મને પુકાર કરે તો શું પરબ્રહ્મ ન આવે?
तो आप प्रेमनी पराकाष्ठा मां पहुंची चुक्या छे श्री देवचंद्र जी। जारे तेओ पुकार करे छे तो हवे समय नजदीक आवी रह्यो छे मिलापनो समय। श्री श्यामा जी अने श्री कृष्ण जी ना मिलापनो समय हवे नजदीक आवे छे। दिन 10-15 हुए कथा सुनत है कान, तहां आए दीदार दिया तुमको मेरी है पहचान। बोले श्री कृष्ण कन्हैया लाल की, सतगुरु महाराज की, बोल बोल पंजे वाले की, सर्वे सुंदर साथ की। दिन 10-15 हुए कितना 10-15 दिवस व्यतीत થઈ ચુક્યા છે। શ્રી દેવચંદ્રજીની હવે અવસ્થા પહેલાની જેમ નોર્મલ થઈ ચૂકી છે, બરાબર થઈ ચૂકી છે। પહેલા તો બીમારી હોય એટલે મગ પાણી આદિ લઈ કરી અને પોતાની સંભાળ કરે છે, ધીમે ધીમે ખોરાક લેવાની કોશિશ કરે છે અને જ્યારે રિકવર થવા લાગ્યા હવે એવો સમય આવ્યો કે એમનું શરીર પણ સશક્ત છે પહેલાની જેમ છે। માટે શ્રી કૃષ્ણજીએ આવી અને આ સમય આ સંજોગની અંદરમાં બધા જે અન્ય શ્રોતા હતા, વક્તા કાંજી ભટ્ટ હતા, એમના ઉપરમાં યોગ માયા સમાદ્રિત, યોગ માયા શક્તિનો આવરણ નાખી દીધું અને આવી અને માત્ર ને માત્ર દેવચંદ્રજીને જ દર્શન આપે છે। કથા મંડાન છે, કથા ચાલુ છે અને એની વચમાં જ આવી અને શ્રી કૃષ્ણ આવી અને દર્શન આપે છે। ત્રીજી વારના આ દર્શન છે, પૂર્ણાત પૂર્ણ સ્વરૂપ શ્રી કૃષ્ણજી અહીંયા દર્શન આપીને કહે છે તુમકો મેરી હે પહેચાન। હે દેવચંદ્રજી, શું તમને મારા સ્વરૂપની ઓળખાણ છે? અને તે સમયે શ્રી દેવચંદ્રજી જવાબ આપતા કહે છે કે હું તમને ઓળખતો નથી, પરંતુ એક જ વાતનો મને ખ્યાલ છે કે તમે મારા ધણી માલિક ખાવંદ છો, એના સિવા અન્ય કોઈ પરિચય નથી મને। તો આ પ્રમાણે જ્યારે એમણે કહ્યું તે સમયે શ્રી કૃષ્ણજી એમને જવાબ દેતા કહે છે કે અચ્છા સાંભળો, હું તમને તમારી આત્મનો પરિચય કરાવું। આ જે સ્વરૂપ કોણ છે? વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલાજો વૃંદાવન, કિશોર અવસ્થા 16 વર્ષીય સ્વરૂપ જેમણે મહારાસ લીલા રચાવી છે એવા શ્રી કૃષ્ણજી સ્વરૂપ જે મૂળ મિલાવા માંથી અહીંયા આગળ પ્રગટ થયા। વેશ છે વૃંદાવન વાળાનો, જોશ શક્તિ મૂળ મિલાવાના સ્વરૂપને લઈને અહીંયા દેવચંદ્રજીને દર્શન આપે છે અને તમામ વાતને ખુલસ્ત કરે છે। વાણી કહે છે, શ્રીમુખ વાણીની અંદરમાં વર્ણન આવ્યું કે 5 અનાદિ પ્રશ્નનો ખુલાસો આપે છે। આ 5 અનાદિ પ્રશ્ન તો એ જ છે કે જેને લઈને દેવચંદ્રજી પહેલાથી જ ખોજ કરી રહ્યા છે બાલ્યકાલથી। હું કોણ છું? હું ક્યાંથી આવી છું? મારા સંબંધી કોણ? આ સંસારના સૃજના હાર કોણ? અને આ સંસારનો છેડો વાર પાર ક્યાં છે? આ જ બધા પ્રશ્ન દેવચંદ્રજીની અંદરમાં હતા। માટે શ્રી કૃષ્ણજી આવીને એકો એક પ્રશ્નની અહીંયા સમજબૂજ આપતા કહે છે કે તું કોણ? આઈત ક્યોં કર? કહાં હે તેરા વતન? નાર તુ કોણ છ સમકી? દૃઢ કર કહો વચન। તુ જાગત હૈ કે નીંદ મે? કરકે દેખ વિચાર, વિધ સારી આકી કહો ઇન જીમી કે પ્રકાર। હે દેવચંદ્રજી, તુ કોણ? સૌથી પહેલો પ્રશ્ન તો તુ કોણ થી શરૂ થાય। તમે આખા ગામની જાણકારી આપીને પોતાની ન આવડતી હોય, ખબર ન હોય તો એનો મિનિંગ આવે ખરો? તો પહેલા પોતાની જાણકારી જોઈ કે હું કોણ છું? શ્રી કૃષ્ણજી એમને જવાબ દેતા કહી રહ્યા છે કે તમારું નામ શું છે? સુંદરબાઈ સખી છે। અને તમે ક્યાંથી આવ્યા એના ઉપર તમે વિચાર કરી રહ્યા હતા, ખોજ કરતા હતા? તમે આ સંસારના નથી, તમે પરમધામથી સંસારમાં આવ્યા છો। હું તમારો
मालिक छू स्वामी भरतार छू अने तमे एकला आया नथी तमारी साथे 12000 सखियों नो समुदाय छे તમે પહેલી વખત આવ્યા નથી પહેલા તમે બ્રજમંડળની અંદરમાં આવ્યા રાસલીલા રમ્યા અને એના પછી આ ત્રીજી વાર એટલે કે જાગણીના બ્રહ્માંડની અંદરમાં તમે ખેલને જોઈ રહ્યા છો હે સુંદરબાઈ સખી હું તમારો માલિક છું ખાવંદ છું અને આ પ્રમાણે કહી કરી અને શ્રી કૃષ્ણજી એમને હવે એક મંત્ર પ્રદાન કરે છે કે જે મંત્રની અંદર પોતાની આત્માની પોતાના ધણી અને ધામની પહેચાન છિપાયેલી છે બીજ તાર્તમ મંત્ર અહીંયા આગળ પ્રદાન કરે છે હવે અહીંયાથી જ્યારે આ તારતમના બીજ વચન શ્રી દેવચંદ્રજીને દેવામાં આવ્યા તો શ્રી દેવચંદ્રજી એને ગ્રહણ કરી લીધું અને આ નિજનામ મહામંત્ર છે જેની અંદર શ્રી કૃષ્ણ નામ અંકિત છે આજ મંત્રની માટે કહ્યું કે દીક્ષા માત્રેણ કૃષ્ણસ્ય નરા મોક્ષ વ્રજંતિ ગઈ કેમ પુનર્ય સદા ભક્ત્યા પૂજંત ચ્વિતમ દ્વિજાહ આ કૃષ્ણ નામનો મંત્ર એટલો મહિમાવાન છે કે જે મંત્રની દીક્ષા માત્રને જે ગ્રહણ કરી લે છે એનું તરણ તારણ થઈ જાય એ તો જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય છે તો જે આ મંત્રને લઈને નિરંતર એની સાધના કરે છે તો આ મંત્ર દ્વારા કેટલી શક્તિ એના અંદરમાં પ્રવેશ થઈ જાય એનો તો વિચાર કરો ન ભૂતો ન ભવિષ્યતિ કોઈ એનું અનુમાન લગાવી નથી શકતા કે એની અંદર કેટલી શક્તિ અને કેટલો ભક્તિ ભાવ ભરેલો છે આ રીતના શ્રી કૃષ્ણ નામ અંકિત 16 અક્ષરનો તારતમ બીજ મંત્ર શ્રી દેવચંદ્રજીને પ્રદાન કરવામાં આવ્યો અને ત્યાર પછી શ્રી કૃષ્ણજીએ એમને સમજ પાડી કે તમે એકલા નથી તમારી જેટલી સૈયનો છે એ બધાને જ જગાડી કરી અને તમારે એમને પરમધામ લઈને આવવાના છે શ્રી દેવચંદ્રજી પ્રશ્ન કરે છે પરંતુ હે ધણી વે સાત કહાં હે તમે મને એ તો કહો કે એ સાત છે ક્યાં આગળ તો શ્રી કૃષ્ણજીનો જવાબ આપતા કહે છે કે મેં ભેજો તમામ તમે ચિંતા ન કરો એ તમામ સખીઓને તમારી પાસે મોકલવાની જિમ્મેદારી મારી છે અને જે તમારા ચરણોમાં આવે એની પરખ કરવી અને એને આ તારતમનું જે મહામંત્ર છે જે જ્ઞાન છે એ પીરસવું કઈ રીતે પીરસવું આ બધી જિમ્મેદારી તમારી છે હે ધની તો તમે જ એમને મારી પાસે મોકલજો આ રીતના વાત થાય છે અને શ્રી દેવચંદ્રજીને કૃષ્ણજી કહે છે યે ભાગવત કાગદ તુમારા યે તુમે ખુલે કલામ ઓર કોઈ ના ખોલ સકે યે જો ખલક આમ હે દેવચંદ્રજી આ ભાગવત તમારી માટે એક ચિઠ્ઠી છે એક કાગદ છે કે જેના અંતરની વાત મર્મજન્ય વાત માત્ર તમે જ ખુલસ્ત કરી શકશો કારણ કે જે તારતમ મેં તમને પ્રદાન કર્યું આ એક કુંજી છે ચાવી છે કે જેના માધ્યમથી ભાગવતની અંદરના રહસ્ય પણ તમારી સામે ખુલસ્ત થશે તમારા વિના આ જે અંદરના રહસ્યની વાત છે એને કોઈ અન્ય ખુલસ્ત કરી શકશે નહીં તો જ્યારે શ્રી કૃષ્ણજી આ રીતના આશીર્વાદ એમને આપે છે અને વળી કહે છે કે હે દેવચંદ્રજી શું તમને હજી કાંઈ પૂછવું છે પૂછવું હોય તો પૂછી લો આનાથી પછી ક્યારે આ રીતના દર્શન મળશે નહીં હે ધની કેમ દર્શન નહીં મળે તમે ક્યાં જશો જ્યારે આ રીતના પૂછે છે તો શ્રી કૃષ્ણજીએ કહ્યું કે હું કસે જવાનો નથી તુમારે અંદર આકાર મેં આય કે બેઠે હમ બોલી શ્રી સદગુરુ મહારાજ કી શ્રી કૃષ્ણ એમને કહે છે અન્ય કસે હું જવાનો નથી તમારા આકારમાં તમારા જ હૃદય અંતસ્કરણની અંદર હું આવીને બિરાજમાન થઈશ અને ત્યાંથી જ જે પણ કઈ જાગણીનું કાર્ય છે તે સંભવ બનશે
तो जारे आ रीतना कयो श्री देवचंद्रजी नी मनस्थिति शू छे? नाचवा लाग्या, झूमे उठ्या, मारा धनी मारा हृदय मां बिराजसे, आनाथी विशेष मने काई जोईए? तब मोको कहा पूछना, ए कहे ता तब बीज वचना, फेर के अदृष्ट भय तब प्रफुल्लित हुआ मन। श्री देवचंद्र जी एमने कहे छे कि धनी मारा साहेब, जारे तमे स्वयं मारा दिल मां विराजमान थई जसो तो मारे पूछवानी शू जरूरत छे? कोई वस्तु मारे पूछवानी आवश्यकता नथी रहती, तमे स्वयं ज आ बधा कार्य करशो। परंतु देवचंद्र जी त्यारे खुशी ना मारे समझी न सक्या कि क्यारे पण दर्शन नहीं थाय। आवो एक प्रसंग शास्त्रोमां पण वर्णित छे કે એક ભક્ત દર્શનની લાલસામાં માથું પોળે છે મંદિરમાં જઈને, ઘંટની સાથે માથા પછાડે, દીવાલોમાં માથા પછાડે, ભગવાન વિષ્ણુના દર્શનની કામના એની અંદર હતી। વિષ્ણુ ભગવાને જોયું આ તો બહુ કષ્ટ કરી રહ્યો છે મારો ભક્ત છે, તરત જ પોતાના તરફથી નારદજીને મોકલીને કહેવડાવ્યું કે હે ભક્ત, તમે આ જન્મમાં દર્શની સાતમા જન્મમાં મળશે। નારદજી આવીને સૂચના તો આપી, હવે ભક્ત જે હતા એ તો નાચવા લાગ્યા, ઝૂમવા લાગ્યા। કેમ? તો કે મારા ઈષ્ટએ મારી ઉપર દ્રષ્ટિ નાખી અને મને કહ્યું કે તમને સાતમા જન્મમાં દર્શન મળશે। ચોક્કસ સ્ટેમ્પ તો મારી દીધો ને, પણ એ ભૂલી ગયા કે સાતમો જન્મ કેટલો દૂર છે। તો ખુશી હરખ, જ્યારે હરખ સમાતો નથી તો એક જન્મ બે જન્મની કોઈ ગણતરી નથી રહેતી, અને સાત સાત જન્મ સુધી તેઓ તૈયાર થઈ ગયા રાહ જોવા માટે। માટે શ્રી દેવચંદ્રજીની પણ આ જ હાલત છે કે જનીએ કહ્યું તમારા અંદર વિરાજમાન થઈશ, પરંતુ દર્શન તો ક્યારે નહીં મળે, વાત તો ક્યારે કરવા નહીં મળે, આ વિચાર જ દેવચંદ્રજીમાં પ્રગટ નથી થતો। તો આ રીતે ખૂબ જ પ્રફુલ્લિત થઈ ચૂક્યા છે શ્રી દેવચંદ્રજી, અને શ્રી કૃષ્ણ પોતાની તમામ શક્તિને લઈ કરી અને હવે વિરાજમાન થઈ ગયા ધણી દેવચંદ્રજીના દિલની અંદરમાં। આ રીતે શ્રી શ્યામાજી મહારાણીજીની સંપૂર્ણ મહેનતને ફલીભૂત કરી, મહેનત હતી આ પાંચ અનાદિ પ્રશ્નને ખુલસ્ત કરવાની, પોતાને અને પોતાના ધણીધામને જાણવાની। તો સાક્ષાત પરબ્રહ્મએ આવી અને એમની સામે દર્શન આપી અને બધી જ વાતોના ખુલાસા કરી દીધા, કોઈ વાત પણ બાકી રહેતી નથી, અને માટે શ્રી દેવચંદ્રજીની જીત થઈ, ધણીજીને રીઝાવી અને દિલમાં બિરાજમાન કરી લીધા। આનાથી વિશેષ શું હોઈ શકે? તો આ રીતે શ્રી કૃષ્ણજી એમને તારતમનો બીજ મંત્ર સોળાક્ષર આપી કરી અને અંતર ધ્યાન થાય છે, એટલે કે દિલરૂપી ધામમાં બિરાજમાન થઈ જાય છે। ત્યારે કહ્યું, તુમ સ્વરૂપ તુમ મે સ્વરૂપ, તુમ હિ સ્વરૂપ કે સંગ, ભેદ તુમારો કોણ લખે બ્રહ્માનંદ રસરંગ। તમે પણ સ્વરૂપ છો ને તમારા અંતરમાં શ્રી કૃષ્ણ સ્વરૂપ વિરાજમાન છે, ધામ ધણીજી વિરાજમાન છે। તો સુંદર સાજી, જ્યારે ધણી સ્વયં વિરાજમાન થઈ જાય તો હવે કોઈ વાતની કોઈ કમી રહેતી નથી। તબહી નજર સત વસ્તુ કો જાય કે પહોંચી ધામ, બ્રજ રાસ તો અખંડ સુરત પહોંચી તિસ ઠામ, બોલીએ શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી। જ્યારે ધણી સ્વયં બિરાજમાન થયા કે દ્રષ્ટિ ફરી ગઈ, અને દ્રષ્ટિ ફરી તો ક્યાં શું નથી જોઈ શકતા? અખંડ વ્રજ લીલા, અખંડ રાસ લીલા, જે સવલિકના કારણ ને મહાકારણ ની અંદર સ્થિત કરવામાં આવી, અખંડ કરવામાં આવી છે, એના દર્શન શ્રી દેવચંદ્રજીને થઈ જાય છે। એટલું જ નહીં, ભાગવતની અંદરની તમામ આટી ઘૂટીના જે પ્રશ્નો હતા એ બધા જ ખુલસ્ત થઈ ગયા। એટલું જ નહીં, તો સુરત પહોંચી કિસ ઠામ, જે ઠામ માંથી આવ્યા છે, મૂળ મિલાવા જેને કહે છે, ખિલવત ખાના જેને કહે છે, એવા ખિલવત ખાનાની અંદર એમની દ્રષ્ટિ ખુલી ગઈ
હવે એમના માટે મૂલ મિલાવા આ દિવાલ જેટલું પણ દૂર નથી. આંખ બંધ હોય કે ખુલી હોય સુરતા રૂપથી શ્રી દેવચંદ્રજીની માટે મૂલ મિલાવવાની બેઠક પ્રત્યક્ષ છે, સાક્ષાત છે. આ પ્રમાણે શ્રી દેવચંદ્રજીની દ્રષ્ટિ ફરી ગઈ અને સંપૂર્ણપણે બધું જ જ્ઞાન પ્રાપ્ત થયું. તાતમ સોળાક્ષર મંત્ર પણ મળી જાય છે અને મંત્રની અંદર જે જ્ઞાન છે એ જ્ઞાનનો પ્રકાશ પણ એમના દિલની અંદરમાં ફેલાઈ જાય છે. તો હવે અહીંયાથી બીજા દિવસે ગયા અને કાનજી ભટ્ટની સાથે મિલાપ કરે છે. પેલા તો યોગમાયા સમાવૃત કર્યા હતા, જ્યારે યોગમાયાનું આવરણ કાઢી લીધું તો વક્તા હોય કે શ્રોતા અન્ય હોય તે બધા ચોકીને ઉઠી ગયા. લાગે છે અરે આપણે તો કથા સાંભળતા સાંભળતા જોકું આવી ગયું, કોઈએ મને જોયું તો નથી, આજુબાજુમાં જોવા લાગે છે. અને સ્વયં કાનજી ભટ્ટજીને લાગે છે કે આ તો કથા કહેતા કહેતા મને શું ઊંઘ આવી ગઈ હતી, એ પણ ચોકીને ઉઠી ગયા. કારણ કે યોગમાયાનું જે આવરણ નાખ્યું હતું એને વળી પાછું શ્રી કૃષ્ણજીએ લઈ લીધું. હવે બધા સજાગ તો થયા પણ દર્શન થયા તો માત્ર દેવચંદ્રજીને થાય છે. આ પ્રમાણે શ્રી દેવચંદ્રજી પૂર્ણાપૂર્ણ થયા છે. હવે બીજા દિવસથી ભાગવત શ્રવણ કરવા જવાનું નથી, કારણ કે જીવનનું લક્ષ્ય બદલાઈ ચૂક્યું છે, નવું લક્ષ્ય પ્રાપ્ત થઈ ચૂક્યું છે કે આપણે હવે સુંદર સાતને જમા કરવાના છે જે પરમ ધામના અમારા સાથી છે. તો આ લક્ષ્ય હૃદયમાં લઈ લીધું છે શ્રી દેવચંદ્રજીએ અને કાનજી ભટ્ટની પાસે જાય છે. ત્યાં આગળથી શ્રીફળ ફૂલહાર ઇત્યાદિ અર્પણ કરે છે, ભેટ અર્પણ કરે છે અને એમના પાસે આજ્ઞા લે છે. વર્ષ ચતુર્દશ મે લઈ ફલ પાયો આનંદ, મેરે અબ અટકાવતે કરો કથા જીન બંદ. હે કાનજી ભટ્ટજી, ચતુર્દશ એટલે 14 વર્ષ સુધી આપ શ્રીના મુખારવિંદથી મેં આ કથા શ્રવણ કરી. હવે મને જે વસ્તુ તત્વ પ્રાપ્ત થવાનું છે તે થઈ ચૂક્યું છે, તે માટે હવે હું આવતીકાલથી ચર્ચા શ્રવણ કરવા માટે આવવાનો નથી. મેરે અબ અટકાવ તે, હવે મારા અટકાવમાં રહેતા નહીં, કરો કથા જીન બંધ, નહીં તો રાહ જોતા જ રહી જશો, દેવચંદ્રજી તો આવશે જ નહીં. માટે કાનજી ભટ્ટની પાસેથી પણ વિદાય લઈ લીધી અને હવે પોતાની તરફથી કથા મંડાણને શરૂ કરવાની માટે શ્રી દેવચંદ્રજી હવે પ્રયાસ કરે છે. કોને કહું કોને કહું, આ જિજ્ઞાસા એમના અંદરમાં જાગૃત થઈ જાય છે. તો સુંદર સાંજી, હવે આગળ શ્રી દેવચંદ્રજીના માધ્યમથી તારતમનો પ્રચાર ક્યાંથી કેવી રીતના શરૂ થાય છે, કેટલા સુંદર સાતમાં પહોંચે છે, આ બધા જ પ્રસંગોને આવતીકાલે આપણે શ્રવણ કરશું અને આજની આ ચર્ચાને અહીંયા જ વિરામ આપીએ છીએ. ચોપાઈ દોહરાવશું સુંદર સાજી. વર્ષ ચતુર્દશ મે લઈ